નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રીમદ ભાગવત સત્સંગની અંદર ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. તો મુખ્યત્વે તિલકવાળા દેખાય છે એટલે ભક્ત છે. હા, તિલક કર્યું છે મતલબ ભક્ત છે. તો ભક્તના લક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, મચ્ચિત્તા મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. તો ભગવાન કહે છે કે મારા ભક્ત જ્યારે મળે ને તો એનો વિષય શું હોય છે, એની ચર્ચા શું હોય છે? તો કે છે, મારા નામ રૂપ ગુણ અને લીલાઓની ચર્ચા, આ ભક્તનો મુખ્ય વિષય છે. સામાન્યતઃ જ્યારે સંસારના લોકો મળે ને તો એ ગ્રામ્ય કથા કરે. ગ્રામ્ય કથાનો અર્થ તમે સમજો છો, સીધી ભાષામાં પંચાયત. આપણે કહે ને, બે જણા પાડોશી બેઠા હોય તો શું કરે, સોસાયટીમાં કોણ શું કરે, શેના ન્યૂઝ મળે, પાંચ જણા નાકે બેઠા હોય તે શેની ચર્ચા કરતા હોય, દેશની રાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે, આંતરરાષ્ટ્રીય સ્તરે શું થઈ રહ્યું છે. પણ જો ભગવાન પોતાના ભક્તનો પરિચય આપે છે, ભક્ત કોણ છે, કે જે મત ચિત્તા, જે પ્રથમ શબ્દ ભગવાને પ્રયોગ કર્યો છે, જેનું ચિત્ત મારામાં લાગ્યું છે, આ ભક્તનું પ્રથમ લક્ષણ છે. ભલે બહારથી સામાન્ય વ્યક્તિ જેવું લાગતો હોય, એવું લાગતું હોય આપણી આજુબાજુમાં રહે છે, આપણી જેવા કપડાં પહેરે છે, આપણી જેવું જ ખાઈ પીવે છે, પણ કોઈ સમજી ન શકે એનું ચિત્ત ક્યાં લાગ્યું છે. અને જો આ એક બહુ સિક્રેટ વિષય છે, કોઈ માણસને તમે બહારથી જુઓ ને તો એના પહેરવેશથી, એના વ્યવહારથી એની ઓળખ ન થઈ, એનું ચિત્ત ક્યાં છે. પણ જ્યાં સુધી વ્યક્તિ પોતાના ભાવને પ્રગટ ન કરે ત્યાં સુધી આપણે સમજી ન શકીએ આનું ચિત્ત ક્યાં લાગ્યું છે. તો ભક્તનું ચિત્ત ભગવાનમાં છે. અને જ્યારે એવા ભક્ત પોતાના એ દિવ્ય ભાવને પ્રગટ કરે ત્યારે આપણને સમજાય કે આપણે આને સમજતા હતા હું અને આ નીકળ્યો હું. બે અર્થમાં છે, સારામાં હોય ને ખરાબમાં હોય, હે ને. આપણે કોઈ માણસ કંઈક ભૂલ કરે તો લોકો એવો વિચાર કરે કે આપણે તો આને બહુ સારો માનતા હતા ને, પણ આમાં આ નીકળ્યું કંઈક બીજું એમ. અને સારામાં તે કોઈ વ્યક્તિને લાગતું હોય આ સામાન્ય વ્યક્તિ છે, પણ જો એ ભગવદ્ ભક્ત છે તો આને બહુ ઓછા લોકો ઓળખે છે. તો જો સત્સંગ એ માધ્યમ છે જેના દ્વારા આપણને ભગવાન અને ભગવાનના ભક્તનો પરિચય થાય છે, તો આ દિવ્ય શ્લોકો જે છે, આ દિવ્ય ચર્ચાઓ જે છે, જો ભગવાન અર્જુનને કહે છે, અર્જુન મચ્ચિત્તા મદગત પ્રાણ, જેનું ચિત્ત માર, જેના પ્રાણ મારામાં લાગેલા છે, બોધયંત પરસ્પરમ. એવું નથી ખાલી બોધ આપે છે, લે પણ છે,
પરસ્પરમ શબ્દ જે ભગવાન કહે છે ને, ખાલી કહે છે એવું નથી, બોધને ગ્રહણ પણ કરે છે. અને કથયંતસ્ય મામ નિત્યમ, કથા જે છે ને ભગવાન કહે છે મારા ભક્તનો પ્રાણ છે. ભક્ત કોઈ પણ વસ્તુ વગર રહી શકે, કથા વગર ન રહીએ. અને જો બ્રજ વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બ્રજ ધામ છોડીને જ્યારે મથુરા ગયા છે, તો ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં જે ગોપીઓ છે, ભગવાનને યાદ કરે, રડે, એનો વિરહ ભાવ જે પ્રગટ કરે છે, તો કોઈ વ્યક્તિએ પૂછ્યું કે તમને જો એટલો પ્રેમ છે કૃષ્ણમાં, તો પછી તમારા પ્રાણ કેમ નીકળી ન ગયા? એમ કોઈ પ્રેમી જે છે, કોઈને પ્રેમ કરતા હોય ને, તો એનો જ્યારે વિરહ થાય, એટલો ઉત્કૃષ્ટ પ્રેમ યદિ છે કૃષ્ણમાં, તો પછી પ્રાણ તો જાય, આ સ્વાભાવિક છે. અને આજે પણ કોઈ પ્રેમનું નામ લે તો બ્રજ ગોપીઓની યાદ આવે છે. ગોપીઓ કહે છે પ્રાણ તો કૃષ્ણ સાથે ક્યારના નીકળી ગયા હોત. પણ જો ગોપી ગીતની અંદર એને પોતાના ભાવને એક શ્લોક દ્વારા રજૂ કર્યો છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ, કૃષ્ણના વિરહથી તપ્ત જે જીવન છે, આની ઉપર જે કૃષ્ણ કથા છે શ્રીમદ ભાગવત જે છે ને, એ કહે છે અમૃતનું કાર્ય, અમૃત વર્ષે છે કથાના રૂપમાં. અને ગોપીઓ કહે છે અમૃત જે કથામૃત છે. અચ્છા એક પ્રશ્ન, બ્રજમાં વક્તા કોણ છે? ગોપીઓ કીધું તવ કથામૃતમ, કથા કોણ કહે છે? તે કીધું બોધયંત પરસ્પરમ, એ જે એકબીજી જેને ભગવાનની લીલાઓને લાઈવ જોઈ છે, પોતાની સામે જે લીલાઓ જોઈ છે ને, અને આ લીલાઓનું જે ગુણગાન કરે છે, એ લીલાઓનું ગાન જે છે, એક ગોપી કહે છે બીજી ગોપીને શ્રવણ કરાવે છે, કોઈ બીજી ગોપી વક્તા બને છે, કોઈને શ્રવણ કરાવે છે, અને ગોપીઓ કહે છે આ કથા જે છે ને અમારું જીવન છે. ચૈતન્ય મહાપ્રભુને પૂછવામાં આવે કથા શું છે, બોલે કથૈક માત્ર જીવન, આ કથા જે છે ને જીવન પ્રાણ છે. અને જો મહાપ્રભુ ખાલી કહે છે એવું નથી, ગોદાવરીના તટે 10 દિવસ સંગ થયો રાય રામાનંદ સાથે, અને 10 દિવસનો જે સંવાદ થયો બંનેની વચ્ચે, એક દિવસ મહાપ્રભુ કહે છે કે આ 10 દિવસ આપણે સાથે રહ્યા છીએ, અને 10 દિવસ મેં કથા સાંભળી છે ને તમારા મુખેથી, એમ પણ મારી ઈચ્છા છે કે હું જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી કથા સાંભળતો રહું. અને એટલા માટે રાય રામાનંદ, તમે કામ કરો, તમે આ ગોદાવરીને છોડી અને પુરીમાં આવી જાઓ. એમ રાય રામાનંદ કહે છે, પણ પુરીમાં આવીને શું કરીશ? મહાપ્રભુ કહે છે આ 10 દિવસની કથા થોડી સંતુષ્ટિ આપશે. 10 દિને રે કા કથા જાવત આમી જીવન, હું તો જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી રાય રામાનંદ તારા મુખેથી કથા સાંભળતો રહીશ. કોણ કહે છે? ચૈતન્ય મહાપ્રભુ. અને તમે જાણો છો મહાપ્રભુ કોણ છે? સાક્ષાત કૃષ્ણ. અને કૃષ્ણ જ્યારે સાંભળે છે પોતાની કથાને, ભગવાન ચૈતન્ય દેવ જ્યારે કથા શ્રવણ કરીને રડે છે, એની આંખોમાંથી જ્યારે અશ્રુઓની ધારા નીકળે છે, એટલે ગૌડી આચાર્યો કહે છે કે કેવું અદ્ભુત દ્રશ્ય, જ્યારે કૃષ્ણ કૃષ્ણ માટે રડે છે, હે ને, કૃષ્ણ રડે, ચૈતન્ય મહાપ્રભુ ભક્ત ભાવમાં છે, અને એ જ ભગવાન કૃષ્ણની જ્યારે કથા સાંભળે છે, અને સાંભળવાની કોઈની લાલસા કેવી હોય, આપણે અહીંયા જુઓ તમે ગુજરાતમાં કોઈને આપણે કહી કથામાં આવો ને, તો લોકો શું કહે છે ખબર? અમે સાંભળી લીધી એવો કથા, કેટલી વાર હરિદ્વાર જઈ આવ્યા, હે ને, તો કથા તમે સાંભળી લીધી છે. પણ કથા શ્રવણનું અસલી ફળ શું છે? કે કથા શ્રવણ કરવાની લાલસા ઓર વધારે જાગે, હે ને, પુનઃ એને એમ થાય કે પુનઃ ભગવત કથાનું શ્રવણ કરવું છે. જેવો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે દક્ષિણ યાત્રા કરીને જગન્નાથપુરી આવે છે રાય રામાનંદ એની પાછળ, અને સ્વરૂપ દામોદર જ્યારે એમની પાસે ત્યાં જગન્નાથપુરીમાં રહે છે, આ સ્વરૂપ દામોદર અને રાય રામાનંદ, ધ્રુવ ચરિત્ર અને પ્રહલાદ ચરિત્ર પ્રતિદિન 108 વાર સંભળાવતા મહાપ્રભુ,
ધ્રુવ મહારાજ ની કથા 108 વાર અને પ્રહલાદ ચરિત્ર 108 વાર રોજ નો ક્રમ છે. અને આપણે તો એક વાર કઈક સાંભળ્યું તો એમ થાય કે ઓહો આપણે આખા જીવનનું પૂરું કરી નાખ્યું છે. નથી જાણતા કથાની વાસ્તવિકતા જે છે ને, આપણને આપણે આ ભાગવત જે શ્રવણ કરી રહ્યા છીએ આપણું કેટલું સૌભાગ્ય છે ને એનો આપણને અંદાજ પણ નથી. કૃષ્ણ કથાની પ્રાપ્તિ થવી ને આ જીવનની સૌથી દુર્લભ ક્ષણ છે. અને જો આ ક્ષણ આપણી પાસે છે, કૃષ્ણ કથા સાંભળવાનો અવસર છે, પણ આ સમયે જો ચિત્ત ક્યાંક બીજે લાગી ગયું, જો ચિત્ત કથામાં નથી, તો સમજી લો આ ગંગાના કાંઠે જઈને તરસ્યો પાછો આવ્યો છે એવું થાય. અહીંથી હરિદ્વાર જાય ને એમ કહે, એટલે તમે ગંગાજીમાં નાહ્યા કે નહીં? કે ના. કેમ? પાણી કે બહુ ટાઢું હતું તો નાવું નહોતું. આચમન કરી લેવું તું, થોડુંક આચમન કર્યું તો કે ઈ ન કર્યું, હિંમત થવી જોઈએ ને હાથ નાખવાની. એમ કોઈ વ્યક્તિ સત્સંગના આશ્રયમાં છે, ભક્તોના આશ્રયમાં છે, અને જો કથાનો લાભ નથી લેતો તો સમજો દુર્દૈવ છે, એ જીવન દુર્ભાગ્ય છે. અને કથા એકવાર પ્રાપ્ત થાય ને તો સમજો કે તમારા જીવનમાં આ સૌથી સૌભાગ્યની ક્ષણ છે. આનાથી મોટું સૌભાગ્ય આપણું બીજું કોઈ નથી જ્યારે કથા પ્રાપ્ત થાય. પણ સમસ્યા એ છે ને કે કોઈ વસ્તુની મહિમા જ્યાં સુધી ખબર ન હોય ને ત્યાં સુધી એ વસ્તુ પ્રત્યે આપણને પ્રેમ ન થાય. કથાની મહિમા આમ તો ક્યારેક કથામાં આપણે સાંભળતા, પણ એ ચિત્ત એ કથામાં નથી, એનું આસ્વાદન નથી. અને એટલા માટે જો આ સંસારના જે તાપ છે, ત્રિવિધ તાપ, આધિ દૈવિક, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક, આ તાપ જીવને રાત દિવસ વાળે છે. આટલી સુખ સુવિધાઓ, અર્થવ્યવસ્થા આટલી સારી થઈ છે, છતાં વ્યક્તિ રાત દિવસ બળતો રહે છે. સ્નેહ આસક્તિના કારણે એ ચિત્તમાં જે પ્રકારનો એક તાપ પ્રગટ થયો છે ને, આ તાપનું યદિ કોઈ શમન કરી શકે તો એ કેવલ કૃષ્ણ કથા છે, ભગવત કથા છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતમ કહે છે કે જન્મ લાભ પરે પુંસા મંતે નારાયણ સ્મૃતિ. આ મનુષ્ય જીવનનો લાભ શું છે? બોલે જ્યાં સુધીમાં આપણું મૃત્યુ આવે ત્યાં સુધીમાં આપણને ભગવાન નારાયણની સ્મૃતિ થવી, ભગવાન નારાયણનું સ્મરણ થવું, જીવનના અંતિમ સમયે ભગવાનનું સ્મરણ જેને થયું ને આનું જીવન સફળ છે. બાકી આ દુનિયામાં આવીને ગમે એટલું કર્યું પણ મૃત્યુ સમયે જો ભગવાનની યાદ નથી, ભગવાનનું સ્મરણ નથી, તો સમજી લો કે આ જીવન જે છે ને એ વ્યર્થ છે, નષ્ટ છે. ભાગવતમાં ક્લિયર. આજકાલ લોકો સેમિનાર કરે છે સક્સેસ, હેન 6 ડે સક્સેસ, 7 ડે સક્સેસ, હેન 6-7 દીમાં કોઈ સફળતા ન મળે. જ્યાં સુધી જીવનમાં કૃષ્ણ નથી ને ત્યાં સુધી બધા જીવન ફેલ છે. જે જીવનમાં કૃષ્ણ સાથે સંગ થયો છે ને આ જીવન સફળ છે. એટલે સુતજી કહે છે મનુષ્ય જીવન મળ્યું, આનો લાભ શું છે? બહુ ધન કમાણા એ લાભ છે નથી, તો બહુ મોટો યશ થયો આપણો, આપણું નામ બહુ મોટું થયું, લાભ છે નહીં. જીવનનો લાભ છે અંતમાં કૃષ્ણની સ્મૃતિ, ભગવાનનું સ્મરણ. જો ભગવાનનું સ્મરણ નથી તો ખબર નથી આપણે ક્યાં નીકળી જશું. આજ તો અહીંયા બેઠા છીએ, સુરતમાં છીએ, એક સારા પરિવારમાં, સારા સમાજમાં, પણ મૃત્યુ પછી આપણી દશા શું થશે? ક્યારે વિચાર કર્યો? જો આપણી પરંપરામાં કેટલા લોકો ગયા છે, આજ ક્યાં છે આપણે જાણતા નથી. એટલા માટે વિચારણીય વાત એ છે ભક્તો કે જીવનને જો સફળ બનાવવું છે એક અભ્યાસની જરૂર છે. અને અભ્યાસ શું છે? બહુ અઘરું નથી. કથા શ્રવણ, જો નવધા ભક્તિમાં પણ પહેલું શ્રવણમ છે, સાંભળવું. અને જ્યારે કોઈ વ્યક્તિ ભગવદ્ કથાઓનું શ્રવણ કરે છે
સાંભળે. આ સાંભળતા સાંભળતા એને ભગવાનમાં પ્રેમ થઈ ગયો. અને આવો વ્યક્તિ મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરે. ગીતામાં ભગવાન ગેરંટી આપે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. એ અર્જુન કોઈ મારું સ્મરણ કરતા કરતા શરીરનો ત્યાગ કરે તો એ મને પ્રાપ્ત કરે છે. આ જીવનનું લક્ષ્ય કામ આપણે આ કરવાનું છે. બાકી આપણે મોટા ભાગે તો વિચારધારા શું છે, ખાવો પીવો મોજ કરો. આજ મનુષ્ય છીએ, કાલે પશુ પણ બની શકશું જો આ વિચારધારામાં ચાલ્યા તો. કારણ કે આ સુખ ભોગ જે છે ને, પ્રત્યેક શરીરોમાં બધાને પ્રાપ્ત થાય છે. આપણે એવું માનતા હોય કે આપણે મનુષ્ય છીએ અને આપણે એમ ફર્સ્ટ ક્લાસ ઘરે પીઝા પાર્ટી કરીએ છીએ, પીઝા ખાઈએ છીએ અને આપણને આનંદ આવે છે. હે ને, ક્યારેક ડોમિનોઝમાં બેઠા હોય, પીઝા હટમાં બેઠા હોય ને આપણને ઓહો આ હારું થયું કે આપણા ટાઈમે આવ્યું હોય કે એટલે બાબલાવ બિચારા મરી ગયા રોટલા ખાઈ ખાઈને, અને આપણે આ પીઝા ખાવી, પહેલાં આવું કાંઈ હતું નહીં કે, અને આપણે પોતાને સૌભાગ્યશાળી માનીએ છીએ. પણ તમે એક વિચાર કરો, શાસ્ત્ર શું કહે છે કે આ જે સુખ ભોગ છે, એક ડુક્કર એક સુવર જે છે ને એને પ્રાપ્ત છે. તમે પીઝા ખાઓ છો અને એ પીઝાનું જે મળ બને છે, જે ગટરના માધ્યમથી એક સુવર સુધી પહોંચે, અને સુવર જ્યારે એ મળને ખાય ને, તમને જેટલો આનંદ પીઝામાં આવે છે ને, એ સુવરને એટલો જ આનંદ એ ગટરમાં મળ ખાવામાં આવે છે. આનંદ એક સમાન છે. અને સુવરને જ્યારે આપણે ગટરમાં જોઈએ, અરે આ મળ ખાઈ રહ્યો છે, આનું કોઈ જીવન છે? પણ તમને એ ખબર છે, આનંદ એક સમાન છે. જેટલો આનંદ પદાર્થ અલગ અલગ છે, અહીંયા પીઝા છે ને આ મળ છે, પણ આનંદની માત્રા એક સમાન. 84 લાખ યોનિઓનું આ ચક્કર છે. બધા પ્રકૃતિએ બધામાં સુખ ભોગની વ્યવસ્થા આપી છે. અને જો આપણે આના માટે જીવીએ છીએ તો આપણે વિચાર કરવો પડશે. કઈ યોનિમાં સુખ નથી આહારનો? જુઓ, પશુઓ નથી ખાતા, ખાય છે. તો આપણા મનમાં એ વહેમ છે, ખરું આપણે ખાવી એ નથી ખાતા, પણ એ ન ભાવે. એમ તમે કોઈ પશુને પીઝો ખવડાવો, ખાય ન ખાય? પશુને જ ખાતા નહીં, આપણે ખાઈ છે. એમ અને તો આપણે વહેમમાં છીએ, ખરું એને કરતા આપણે સારું ખાઈ, આ ભ્રમ છે. આને આપણે માનીએ છીએ કે સુખી. કોઈને કઈ ભજન કરો ને, હમણાં બધા જલસા કરવા દો કે માંડ ટાઈમ આવ્યો છે એ ખ્યાલ. પણ જુઓ, જ્યારે જ્યારે જે જે યોનિઓમાં જે જે વ્યક્તિ જન્મ લે છે, તેણે સુખ ભોગવવાની ટ્રાય કરી છે અને આમાં જ જીવન કાઢ્યું છે, ખાવા પીવા ઊંઘવામાં. અને આ જીવન પણ જો આમાં નીકળી જાય ને, તો યાદ રાખો કે આવા ઓર અનેક જીવન તમારી રાહ જોઈ રહ્યા છે. ભગવાન આદિ શંકરાચાર્ય કહે છે, પુનરપી જનનમ પુનરપી મરણમ. ફરીથી જન્મ થશે, ફરીથી મરવું પડશે. અને આ ચક્ર ક્યાં સુધી ચાલવાનું છે? એટલે જ્યાં સુધી કોઈ ભગવાનનું ભજન નહીં કરે, જ્યાં સુધી ભગવાનને સમજી અને ભગવાનને શરણાગત થવાનો પ્રયાસ નહીં કરે, ત્યાં સુધી આ સમસ્યા ચાલવાની છે. અને એટલા માટે જો આજકાલ જે આ લોકો ભજન કરી રહ્યા છે ને, એને આ સમાજવાળા છે ને ગાંડા કહે છે. એ કે આ યુવાનીમાં એ કે રડવાના ટાઈમે આ નીકળી ગયા ભજન કરવા, તો એ કે માળાઓ હાથમાં લઈ લે, આવું કહેતા હોય. અને સમાજવાળાને આપણી બહુ ચિંતા હોય. આપણી ચિંતા આપણને ન હોય ને એટલી બીજાનું હોય કે આપણા માળા કરે છે તે આનું કેમ હાલતું છે, તમે જ નથી આપતા. એમ જે ભજન કરે છે એ તો કૃષ્ણ જેના ઉપર કૃપા કરીને બેઠા છે એને શું તકલીફ છે? પણ લોકો ચિંતા કરે છે, પણ એને પોતાની ચિંતા નથી. ક્યારે હું કાલે વયો જઈશ તો મારું શું થાય? પણ એ બીજાની કરે, કોઈલાનું શું થાય? એ આઈનાન રહી જાય, તું નીકળી જાય પહેલા. ભાઈ તો વિચાર આપણે કરવા જેવો છે. તો આવી પ્રવૃત્તિઓમાં જે આ જીવન આપણું જઈ રહ્યું છે, એનામાં શ્રેષ્ઠ કાર્ય છે ભજન, અને ભજનમાં પણ શ્રેષ્ઠ છે ભગવદ્ કથાનું શ્રવણ. એટલા માટે કથાની આ અનંત મહિમા છે કે કોઈ ભગવદ્ કથાનું શ્રવણ કરે છે તો એનું ચિત્ત શુદ્ધ થાય
અને આવું ચિત્ત શુદ્ધ જે છે એને ભગવાનમાં પ્રેમ જાગે છે. આવો જે કોઈ પ્રેમી વ્યક્તિ છે એના જીવનના અંતિમ સમયે એ ભગવાનને યાદ કરે, ભગવાનને સ્મૃતિમાં લાવે છે. તો ભગવાને કીધું ને મચ્ચિત્ત, મારું જે ભજન કરે એનું ચિત્ત મારામાં લાગેલું છે. અને એવું જ એક સુંદર પાત્ર શ્રીમદ ભાગવતના પ્રારંભમાં જે સુતજી કહે છે કે મહાભારત યુદ્ધ જ્યારે પૂર્ણ થયું 18 દિવસ, અને યુદ્ધ પૂર્ણ થયા પછી યુધિષ્ઠિર મહારાજ હસ્તિનાપુરના રાજા બન્યા છે. અને રાજા બન્યા પણ યુધિષ્ઠિર મહારાજની અંદર શોક જે છે એ શોક દૂર થતો નથી. યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે છે કે આ યુદ્ધમાં મને રાજા બનાવવા માટે કેટલા લોકોએ પોતાના પ્રાણ આપી દીધા છે, કેવલ મારા એક વ્યક્તિ માટે કરોડો કરોડો લોકોને મરવું પડ્યું છે આ યુદ્ધમાં, તો આ સિંહાસન મને બેસવા યોગ્ય લાગતું નથી. વ્યાસદેવ સમજાવે છે કે યુધિષ્ઠિર મહારાજ આમાં કારણ તમે નથી, ધૌમ્ય જેમના પુરોહિત છે પાંડવના, ધૌમ્ય ઋષિ સમજાવે છે, કૃપાચાર્ય સમજાવે છે, સ્વયં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે મહારાજ યુધિષ્ઠિર આમાં તમે કારણ નથી. પણ યુધિષ્ઠિર મહારાજ માનતા નથી. વિચાર કરો, સમજાવવા વાળી પેનલ કોણ છે? વ્યાસદેવ, ધૌમ્ય મુનિ, કૃપાચાર્ય, સ્વયં ભગવાન કૃષ્ણ. યુધિષ્ઠિર મહારાજ માનતા નથી. અને જો ઉંમરમાં મોટા છે યુધિષ્ઠિર, ભગવાન કૃષ્ણ નાના છે, રિક્વેસ્ટ કરીએ કે ભગવાન, એ તો યુધિષ્ઠિર મહારાજ હવે તમે સમજી જાઓ. અને બહુ દિવસ સમજાવ્યા, યુધિષ્ઠિર મહારાજ માન્યા નહીં. એક દિવસ ભગવાન કૃષ્ણે કીધું, હવે તમારે માનવાનું જ કઈ રીતે એ હોય, કોનું માનશો? આ મને આપણે કોઈને સમજાવતા હોય, સમજતો નહીં, સમજતો નહીં, એને પૂછવું પડે આપણે, ભાઈ કઈ રીતે સમજવાનું તારે થાય ને. તો યુધિષ્ઠિર મહારાજ કે આટલો મોટો નરસંહાર થયો છે કેવલ મારા માટે, આ દુઃખથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું. ભગવાન કે એવું નથી, આમાં કારણ તમે નથી પણ તમને માનો છો, તો એક કામ કરું કે પિતામહ ભીષ્મ કહેતો તમે માનો ખરા? હા, એ તો ધર્મના મહાજન છે ને, ધર્મના 12 મહાજનો છે, એમાંથી એક ભીષ્મ છે. અને એને કીધું, જો ભીષ્મ કહી દે કે આમાં મારો કોઈ ફોલ્ટ નથી, હું સ્વીકારી લઈશ, તો આમાં આપણને કાંઈ વાંધો નથી. તો ભગવાન કૃષ્ણ કહે છે, તો હાલો ન્યા. પાંચેય પાંડવોને તૈયાર કર્યા, સુંદર સેના તૈયાર થઈ છે, અનેક અનેક ઋષિ મુનિઓ, અને આ બધા ભીષ્મ પાસે ગયા છે. તમે જો વિચિત્ર વાત એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને સમજાવે ને એ સમજે ને, આવું બને ખરું? કૃષ્ણ કોઈને સમજાવે અને વ્યક્તિ સમજે નહીં. પણ જો ભગવાનની આ એક વિચિત્ર લીલા છે, બહારથી કૃષ્ણના રૂપમાં ભગવાન સમજાવે છે યુધિષ્ઠિર મહારાજને, અને અંદરથી પરમાત્મા રૂપે ના પાડે, તાર સમજવાનું નથી. ક્યાં સુધી? બોલે જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી સમજવાનું નથી તારે. જો પોતાના ભક્તની મહિમાને મચ્ચિત્તા, જેનું ચિત્ત ભગવાનમાં છે, ના ભક્ત કેવો હોય, આ વિશ્વને પ્રકાશિત કરવા માટે ભગવાને યુધિષ્ઠિર મહારાજના મનમાં એવો સંશય ઉત્પન્ન કર્યો છે કે યુધિષ્ઠિર મહારાજ પોતે કન્ફ્યુઝ છે કે મારે શું કરવાનું છે. પણ એ જ કૃષ્ણ જ્યારે એને લઈને આવે છે કુરુક્ષેત્રમાં, જો 58મો દિવસ છે, પિતામહ ભીષ્મ બાણસૈયા ઉપર આવ્યા છે, અને જે દિવસે કૃષ્ણ પાંડવોને લઈને પાછા આવ્યા છે ને, આ મહાભારતના યુદ્ધના 10મા દિવસથી લઈ જે દિવસે બાણસૈયા ઉપર આવ્યા છે, અને 58મા દિવસે ભગવાન પાછા ન્યા આવે છે. અને જો ભીષ્મનું બાણસૈયા ઉપર જવું, એ પણ એક અદ્ભુત વિલક્ષણ છે. પિતામહ ભીષ્મ જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ કરે છે ને, તો યુદ્ધ કરતા કરતા ભીષ્મ વિચાર કરે છે કે મારે હવે આજ મારો અંતિમ દિવસ છે. અને જો ભીષ્મ છે ને કુરુક્ષેત્રમાં આવ્યા છે કૃષ્ણને જોવા માટે, બાકી આ લડવું આ તે બધું એ તો બધી સાઈડની વાતો છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કૃષ્ણનું દર્શન. જો એક પ્રશ્ન ઘણા ભક્તોના મનમાં છે કે પિતામહ ભીષ્મ ધર્મના મહાજન છે, તો પછી અધર્મી દુર્યોધનના પક્ષમાં કેમ ગયા?
ધર્મને જાણવા વાળા છે તો અધર્મના પક્ષમાં કેમ રહ્યા છે? તો અધર્મના પક્ષમાં રહેવાનું કારણ એ છે કે કૃષ્ણનું દર્શન જેટલું હામેથી થાય છે ને એટલું એની હારે રહેવામાં નહીં થાય, એની સેનામાં રહેવામાં નહીં થાય. એટલે ભીષ્મએ વિચાર કર્યો કે જો હું કૌરવોની સેનામાં રહું અને કૃષ્ણ જો સામે હોય તો દર્શનમાં સરળતા, આમ હામા હામી હોય સરખું દેખાય ને, પણ આ બાજુમાં કોઈ બેઠા હોય તો આમ દર્શન બરાબર ન થાય. તો જો અર્જુનને ભગવાનના વિલક્ષણ અદ્ભુત દિવ્ય રૂપનું દર્શન નથી થયું જે દર્શન ભીષ્મને થયું છે, તો આ મૂળ કારણ છે દુર્યોધનની સેનામાં રહેવાનું ભીષ્મનું. અહીંયા ઘણા લોકો કહેતા હોય એનું અન્ન ખાધું હતું એટલે એને સેનામાં જવું પડ્યું. હવે દુર્યોધનનું ભીષ્મ ખાધું હતું, ભીષ્મનું દુર્યોધન ખાતો હતો? તમે તત્વથી વિચાર કરો, રાજ્ય કોનું છે? ભીષ્મનું. એ તો ભીષ્મએ ત્યાગ કરી દીધો છે રાજ્યનો, છોડી દીધું છે પોતાના પિતા માટે રાજ્યને, એટલે ધૃતરાષ્ટ્રના હાથમાં આવ્યું છે. ભીખ માગીને તો એ બાપ દીકરો બેઠા છે ભાઈ. તો ઘણી વાર લોકો એવું વર્ણન કરે, ના ના, ભીષ્મ એનું અન્ન ખાધું છે ને એટલે એના પક્ષમાં રહેવું પડે. આ એક બાહ્ય વિચાર છે. તાત્વિક વિચાર એ છે કે ભગવાનના એટલા મહાન ભક્ત છે ભીષ્મ, અને આ જુઓ સ્વયં ભગવાન એનું પ્રકાશન કરે છે કે મારો કેવો ભક્ત છે. આવા ભક્ત દુર્યોધનની સેનામાં, ઘણી વાર મહાભારત કોઈ પહેલી વાર વાંચે ને આશ્ચર્ય થાય, ભીષ્મ આ ખોટું કર્યું, એને આણી પાર રહેવું જોઈએ પાંડવો બાજુ, પણ એ છે એ સાઈડ. તો એ જે પ્રશ્ન છે ને એનું સોલ્યુશન છે આ શ્રીમદ ભાગવત. કેમ ભીષ્મ સામેના પક્ષમાં, એની સ્તુતિ દ્વારા એ બતાવશે કેમ સામેના પક્ષમાં ગયા છે. પણ એક સંકલ્પ ભીષ્મના મનમાં તો શું કે જીવનમાં જ્યારે પણ આંખ બંધ થાય ને ત્યારે કૃષ્ણ સામે હોવા જોઈએ. તો જ્યારે પિતામાં ભીષ્મને મારવાનો ઉપાય થયો પણ કોઈ ઉપાય કામ નહીં લાગ્યો, ભગવાને કીધું શિખંડીને લાવો. શિખંડીને ચડાવ્યો અર્જુનના રથમાં, આ તારે આમાં રહેવાનું છે. અને શિખંડી જેવા સામે આવે છે તો ભીષ્મે શસ્ત્ર ત્યાગ કરી દીધો. કારણ કે આ શિખંડી કોણ છે? અંબા, પૂર્વ જીવનમાં કાશીરાજની કન્યા જે અંબા છે, શિખંડીના રૂપમાં આવી છે. તો પિતામહ ભીષ્મે જો શસ્ત્રનો ત્યાગ કર્યો ને શિખંડીની પાછળથી અર્જુને તીર ચલાવ્યા છે, અને કેટલા બાણ માર્યા છે અર્જુને? બોલે ભીષ્મના શરીરમાં એક ઇંચ જગ્યા એવી નથી જે અર્જુનનું બાણ નથી લાગ્યું, એટલા તીરથી વિંધી દીધા. અને ભીષ્મ જ્યારે એ રથ ઉપરથી પડ્યા છે તો રથ ઉપરથી પડતા પડતા છેલ્લે કોનું દર્શન કરે છે? ભગવાન કૃષ્ણ. અર્જુનના સારથી છે ને ભગવાન, કૃષ્ણની અલૌકિક છબી પાર્થ સારથીના રૂપમાં એણે પોતાની આંખોમાં વસાવી લીધી અને આંખ બંધ કરી. પછી કેટલા લોકો આવ્યા કુરુક્ષેત્રમાં, કેટલી વાતો થઈ, પણ ભીષ્મએ આંખ ખોલી. જે ભગવાન પાર્થ સારથી રૂપને પોતાના ચિત્તમાં એ કેમેરામાં ક્લિક કરી લીધું ભીષ્મએ, અને પછી આંખ બંધ કરી બોલે કૃષ્ણને જોયા પછી આ સંસારમાં બીજું કાંઈ જોવાનું બાકી રહેતું, હવે કઈ જોવું નથી. પછી તો જયારે ભીષ્મ પડ્યા તો દુર્યોધન આવ્યો, આની વ્યવસ્થા કરો, કારણ કે ડોકું લબડતું હતું. એ કે આને તકિયા, અર્જુને બાણથી તકિયા બનાવી દીધા. આ બધી જે ઘટના બની છે પણ આમાં એક વિલક્ષણ વાત એ છે કે આ હરેક ઘટનામાં ભીષ્મએ ક્યાંય આંખ ખોલી, કારણ કે એનો ભાવ જે રૂપ જોયું છે ને એ જાવું જોઈએ. 58 દિવસથી ભગવાનના એ રૂપનું ધ્યાન કરે છે, રૂપ ધ્યાન. અને ધ્યાન કરતા કરતા આજે જો સ્વયં ભગવાન પ્રગટ થઈ રહ્યા છે. આ ભીષ્મ એક એવા ભક્ત છે, જો બધા ભક્ત ભગવાનને મળવા જાય છે, ભગવાનનું દર્શન કરવા જાય, આ ભીષ્મ એવા વિલક્ષણ ભક્ત છે, આજ સ્વયં ભગવાન એનું દર્શન કરવા આવ્યા છે. સ્વયં ભગવાનને થયું કે આજે આપણો આવો મહાન ભક્ત છે, આની મહિમાને આ જગત સામે પ્રકાશિત કરવી છે. અને એ ઉત્તરાયણનો દિવસ જ્યારે ભગવાન કુરુક્ષેત્રમાં પાંડવોને લઈને આવ્યા છે, અને પાંડવોને લાવ્યા ભગવાને, સૌથી પહેલા યુધિષ્ઠિર મહારાજને આગળ કર્યા, તમારે આગળ હાલવાનું છે કે પહેલા મોટા છો ને તમારે આગળ જઈને બેસવાનું જ ભાઈ.
પછી ભીમ, પછી અર્જુન, પછી સહદેવ ને પછી નકુળ, ક્રમ ગોઠવી દો. તો પાંડવ કે તમે ક્યારે, હું વાહે રહી. તો હસ્તિનાપુર થી નીકળ્યા અને કુરુક્ષેત્રમાં એન્ટર થયા. ભીષ્મની સૈયા સુધી પહોંચ્યા નથી હજી, થોડા દૂર હતા, આંખ બંધ છે. તો પણ ભીષ્મને ખબર પડી ગઈ કૃષ્ણ આવ્યા છે. જો એક અદ્ભુત વિલક્ષણ આ પ્રસંગ છે. કોઈએ કીધું નથી કોણ આવ્યું છે એની પાસે, કોઈ ગયો, થોડા દૂર હતા ને, ત્યાંથી જ ભીષ્મને ખ્યાલ આવી ગયો કૃષ્ણ આવે છે, કૃષ્ણની એન્ટ્રી થઈ ગઈ છે. અચ્છા, કેવી રીતે ખબર પડી છે ભીષ્મને કૃષ્ણ આવ્યા છે? તો આચાર્યગણ કહે છે, ભગવાને જે માળા પહેરી છે વનમાળા, અને માળામાં પાંચ પ્રકારના પુષ્પ છે, અને એને કહે છે વૈજયંતી માળા, જે કેવલ ભગવાન કૃષ્ણ પહેરે છે. આખા કુરુક્ષેત્રમાં બીજા કોઈ નથી પહેરી આ માળા, પણ ભગવાનની જે વૈજયંતી માળા, જે પાંચ પ્રકારના પુષ્પથી બની છે, પારિજાત, મંદાર ઇત્યાદિ, અને એની જે સુગંધ, હવા જ્યારે એ માળાને સ્પર્શ થઈ અને એ હવા જ્યારે ભીષ્મ સુધી પહોંચી, પિતામહ ભીષ્મએ સુગંધ લીધી, સુગંધ અનુભવી કે હા, વાસુદેવ કૃષ્ણ આયા ઉપસ્થિત છે. ભગવાનની માળાની પણ એક મહિમા છે. આપણને હાર પહેરાવે છે ને ભક્તોને, તો ભગવાનને ઓફર કરીને આપે છે હાર, તો એ માળાની પણ એક મહિમા છે. એ તો આપણે સમજતા નથી, એટલે ઉતારીને પણ કાઢી દઈ તરત. પેલા નેતાઓને કેમ કોઈ માળા પહેરાવે, તો પહેરા ભેગી જ કાઢીને મૂકી દે. પણ જો ભગવાનનો જે પ્રસાદ છે ને, આ માળા પહેરવા જેવી છે, અસલી શોભા છે. તો એ માળાના એ પુષ્પની સુગંધથી ભીષ્મને ખબર પડી ગઈ કૃષ્ણ આવ્યા છે. અને 58 દિવસ પછી પુનઃ જ્યારે પિતામહ ભીષ્મ આંખ ખોલે છે, તો સામે કોણ છે? ભગવાન કૃષ્ણ છે. આંખ બંધ કરી ત્યારે પણ કૃષ્ણનું દર્શન, અને પુનઃ આંખ જ્યારે ખોલી ત્યારે પણ કૃષ્ણનું દર્શન છે. એટલા માટે આચાર્યો કહે છે, અખિયા વહી જો હરિ કા દર્શન ક્યાં કરે. આ જગતમાં એ જ આંખ આંખ છે જે ભગવાનનું દર્શન કરે છે. અને આપણી આંખ તો ખબર નહીં આને શું ઉપમા આપણે આપી શકીએ. આપણે મંદિરમાં જઈને તોય દર્શન નથી કરતા. કોઈક આજ આજ રવિવાર છે, આજ ઘણા મંદિરે ગયા છે, કોઈક મંગળામ ગયા છે, કોઈ શ્રૃંગારમાં ગયા છે. શ્રૃંગારવાળાને પૂછો તો શું કલર શું હતો આજ ભગવાનના વસ્ત્ર, યાર એ ખબર નથી. એને પૂછે તો દર્શન શેના કર્યા તમે? આ આપણું દર્શન છે, અને એક ભીષ્મનું દર્શન છે. આંખ બંધ હોવા છતાં એને ખબર પડી જાય કૃષ્ણ આવ્યા છે, અને આપણી સામે હાજે હારા ઓરિજિનલ આવી જાય ને તોય ન ખબર પડે કે આ ભગવાન છે. આપણને તો કેવું ડ્રામા વાળો લાગે છે. અત્યારે માની લો કે ભગવાન ઓળખાણ થશે નહીં, નહીં થાય. એટલા માટે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ કહેતા, કળિયુગમાં ભગવાનનું દર્શન છે ને કાનથી થાય. જ્યારે કોઈ ભગવાનના વિષયમાં સાંભળે, ભગવાનના તત્વને જાણે ને જ્યારે, ત્યારે કોઈ વ્યક્તિ ભગવાનને જોવા માટે સક્ષમ બને છે, સામર્થ્યવાન બને છે. બહુ વિલક્ષણ વાત. તો પિતામહ ભીષ્મએ આંખ ખોલી અને સામે જોયું, દ્રષ્ટિ સીધી ભગવાન કૃષ્ણ ઉપર ગઈ. યુધિષ્ઠિર મહારાજને કીધું ભગવાનને ઈશારો કરીને, પડખે વૈયા જાવ થોડો. ભીષ્મના મુખ નિકટ યુધિષ્ઠિર મહારાજ બેઠા, અને ભીષ્મની આ દશા જોઈને યુધિષ્ઠિર મહારાજ રડવા લાગ્યા છે. આંખોમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. જે પિતામહના ખોળામાં બેસીને મોટા થયા છે ને, એની આ દશા માટે અમે જવાબદાર છીએ. પણ ભીષ્મ એને સમજાવે છે કે યુધિષ્ઠિર, તું રડે છે કેમ? એટલે પિતામહ, તમારી આજે દશા થઈ છે એનું કારણ અમે છીએ. લાખો લાખો લોકોનું મૃત્યુ થયું મહાભારતમાં કેવલ મારા કારણે, મારા માટે. ત્યારે ભીષ્મ કહે છે, યુધિષ્ઠિર આમાં તું કાંઈ નથી, તું અશોક રહેવા દે. કેમ? આ જે કાંઈ થયું છે ને, એ બધું કૃષ્ણની ઈચ્છાથી થયું છે. કૃષ્ણની, હા, એની ઈચ્છા એ જ મહાભારતનું મૂળ છે. તો એની ઈચ્છા પ્રમાણે કેમ ભાઈ અમારે એની? યુધિષ્ઠિર મહારાજ એવું વિચારતા હતા કે પિતામહ ભીષ્મ કદાચ એવું કહેશે કે ના, તારી વાત સાચી છે, તું આટલો દયાળુ છો તો તારે રાજા ન બનવું જોઈએ, તારા કારણે આ બધું થયું છે, તું રાજ્ય છોડી દે.
પણ ભીષ્મએ કંઈક ઉલટો જ ઉપદેશ ચાલુ કર્યો. પિતામહ ભીષ્મ કહે છે કે યુધિષ્ઠિર તું શોક કરવાનું બંધ કરી દે, કારણ જોઈ કૃષ્ણ ચાહે છે ને કે તારે રાજા બનવાનું છે, તો પછી તું ગમે એટલા ઉપાય કરી લે, રાજા તો તારે બનવું જ પડશે. આ બધું એની ઈચ્છાથી ચાલે છે. તો યુધિષ્ઠિર મહારાજ કે એની ઈચ્છા કેમ, એની ઈચ્છા અમારે હું કામ માનવાની? ત્યારે ભીષ્મ કહે છે કારણ કે એશવે ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ ભગવાન, જેને તમે તમારા મામાનો દીકરો માનો છો, જેને તમે સુહેદ માનો છો, જેને સખા માનો છો, જેને તમે તમારા દૂત બનાવ્યા છે, કૃષ્ણ કોણ છે? આદિ નારાયણ ભગવાન છે. અને એટલા માટે એની ઈચ્છા જ સર્વોપરી છે. ઈ જે ચાહે છે ઈ જ કરવું પડશે. ઈ ચાહે છે કે તારે રાજા બનવાનું છે, તારે રાજા બનવું પડશે. અને ત્યારબાદ અનેક અનેક ઋષિ મુનિઓ ત્યાં ઉપસ્થિત થયા. બધાને ખબર હતી કે આજ ભીષ્મ કંઈક પ્રવચન વિલક્ષણ કરવાના છે, તો ભીષ્મના પ્રવચનને સાંભળવા માટે અનેક ઋષિઓ આવ્યા. તો એમણે અનેક અનેક ધર્મો ઉપર પ્રવચન કર્યું, દાન ધર્મ, રાજધર્મ, સ્ત્રી ધર્મ, ભાગવત ધર્મ, અને આ બધાનું સવિસ્તાર પ્રવચન કરી અને અંતે પિતામહ ભીષ્મ કહે છે ભગવાનને કે પ્રભુ તમે મારી સામે ઉભા રહ્યો, કેમ હવે આ ઉત્તરાયણનો સમય છે, આજે મારી ઈચ્છા છે કે મારે આ દેહનો ત્યાગ કરવો છે, પણ એના પૂર્વ પ્રભુ તમારું દર્શન કરીને મારી વાણી જે છે ને એમાં ઉલ્લાસ થયો, મારે બોલવું છે કંઈક તમારા વિષયમાં, મારે તમારી સ્તુતિ કરવી છે. જો ભગવાનને આજ્ઞા આપી દીધી ઊભા રહી જાવ સામે, અને કેવી રીતે ઊભા રહેવાનું છે, ધ્યાન પથસ ચતુર્ભુજ, તમે ચતુર્ભુજ રૂપમાં ખાલી મને દેખાવા જોઈએ, બીજાને મારા ધ્યાન પથમાં આવો તમે. અને જો ભીષ્મ સૂતા છે, સામે ભગવાન ચતુર્ભુજ નારાયણના રૂપમાં ઊભા રહી ગયા છે, અને ભગવાનનું ખુલ્લી આંખે ધ્યાન કરે છે. આજકાલ લોકો ધ્યાન કરે છે આંખ બંધ કરી, ભીષ્મ ધ્યાન કરે છે આંખ ખોલીને. અને જો સૌથી મોટા યોગી છે, યોગીઓનો વિષય છે ધ્યાન, એ યોગીઓને શિક્ષા આપે છે કે આંખ બંધ કરો ને ક્યારેક ક્યાંક હલવાઈ જાય. આપણે જોતા હોય આંખ બંધ કરીને ભગવાનને, મન પાછું ક્યાંક બીજે નીકળી જાય. તો પિતામહ ભીષ્મ કહે છે ધ્યાન ખુલ્લી આંખે કરો. અને સામે ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનને જોતા જોતા પિતામહ ભીષ્મના મુખેથી એક સુંદર સ્તુતિ પ્રારંભ થઈ છે. જ્યારે એમનું મન ભગવાનમાં સ્થિર થયું તો એમણે એક સ્તુતિ કરતા એક સુંદર ભાવને પ્રગટ કરી પિતામહ ભીષ્મ કહે છે, શ્રી ભીષ્મ ઉવાચ, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગલે વિભુમ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગલે વિભુમ્ને સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ વિશેષણ પિતામહ ભીષ્મ આપે છે વિતૃષ્ણા.
વિતૃષ્ણાનો અર્થ છે જેની સંસારમાં કોઈ કામના નથી, જેની કોઈ ઈચ્છા નથી, જે કોઈ વિષયમાં લાગેલી નથી, એવી જે શુદ્ધ થયેલી જે બુદ્ધિ છે. ભીષ્મ કહે છે આવી બુદ્ધિ, હે કૃષ્ણ, હે સાત્વત પુંગવ, આ હું તમને સમર્પિત કરું છું. જો ભગવાનને કોઈ વ્યક્તિ જ્યારે પોતાની બુદ્ધિ, પોતાનું મન જ્યારે સમર્પિત કરે છે તો એમાં ભગવાનની એક કન્ડિશન છે. અને કન્ડિશન શું છે? કે સંસારના કોઈ વિષયોમાં લાગેલું મન જે છે ને, કૃષ્ણ કે એ નહીં આલે, હે ને, શુદ્ધ 100% પ્યોર જે બુદ્ધિ છે, મતિ જે છે, કૃષ્ણ કહે છે આ મતિ મારામાં લાગે છે. અને એટલા માટે આપણે એ સમજવું પડે છે કે ઘણીવાર લોકો કહેતો હોય અમારું મન છે ને લાગતું નથી ભગવાનમાં. અરે ભાઈ, સંસારમાં લાગ્યું છે, કેવી રીતે ભગવાનમાં લાગી જાય? હે ને, જેમ એને પ્રશ્ન તો કરી, અમારું મન લાગતું નથી ભગવાનમાં. તો માની લો એનો ઉપાય તમને બતાવી દઈ, કઈ રીતે મન લાગે તો શું લાગે, તમને લાગી જાય મન? તો ગીતામાં ભગવાને બતાવ્યું છે કે મન કઈ રીતે લાગે. લોકો ટ્રાય કરે છે પણ લાગતું નથી. જો વિચારણીય વાત એ છે, ભગવાન શુદ્ધ મતીને ચાહે છે. તો પિતામહ ભીષ્મ કહે છે કે પ્રભુ હું મારી મતીને સમર્પિત કરું છું. કોનામાં? કે છે ભગવાનમાં, ભગવતે. કયા ભગવાનમાં? કે જે સાત્વત પુંગવે, જે સાત્વત વંશની અંદર જે શ્રેષ્ઠ છે, એવા જે વૃષ્ણિવંશી ભગવાન કૃષ્ણ છે, એમાં મારી મતીને હું સમર્પિત કરું છું. તો જો ભગવાન વિતૃષ્ણ મતીની ઈચ્છા શા માટે રાખે છે, તો એનું એક કારણ છે. શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી પાદ આ શ્લોકની ટીકામાં બહુ સુંદર વાત લખે છે. મતિ જે છે ને એક કન્યા છે, એની ઉપમા એક કન્યા સાથે આપવામાં આવી છે. અને જો કન્યાના વિવાહ કરવાના છે, હવે સ્વાભાવિક છે કોઈની પણ કન્યા છે તો એનો અલ્ટિમેટ ટાર્ગેટ શું છે? વિવાહ. વિવાહ કરવા છે પણ હવે વર ગોતવો પડશે. તો ભીષ્મ કહે છે મારી આ જે મતિરૂપી કન્યા છે એના માટે મેં એક વરનું શોધન કર્યું, એક વર શોધ્યો છે. એ કોણ છે? કૃષ્ણ. પણ હવે પ્રશ્ન એ છે કે આપણે નક્કી કરી લઈએ કે આપણી દીકરીના વિવાહ આપણે અહીંયા કરવા છે, પણ ઓઇલાને જ પૂછવું જોઈએ ને, ભાઈ તમારે હાલશે કેમ થાય? બરાબર, માની લો કોઈ કન્યા છે, એના માતા પિતા છે, અને એ નક્કી કરે કે આપણે અંબાણી ત્યાં હગું થવું છે. હવે તેને વૈજોને છોકરો એ કહી જે હતા એ બધા પરણી ગયા, પણ હું એક ખાલી એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ કોઈ પણ માતા પિતા અથવા કન્યા પોતાના માટે શ્રેષ્ઠ વરની અપેક્ષા રાખે છે. ભાઈ સારામાં સારો છોકરો હોય, સંસ્કારી હોય, ગુણવાન હોય, બધી રીતે પરિપૂર્ણ હોય, આવો છોકરો જોતો છે. તો તમારી ડિમાન્ડ 100% હાજી, પણ ઓલા વરને તો પૂછવું પડશે ને કે એને આ કન્યા હાલશે કે નહીં. તમારે અંબાણીને આગળ થવું, પણ અંબાણીને જ પૂછો એને થવું છે કે નહીં, હે ને. તો ભગવાન કૃષ્ણ કહે છે તમારી જે કન્યા છે એની હારે હું વિવાહ કરવા માટે તૈયાર છું, પણ મારી કન્ડિશન શું છે? વિતૃષ્ણ. એ કન્યા કોઈ પ્રકારે વ્યભિચારી ન હોવી જોઈએ. હવે માની લો કોઈ એવી કન્યા છે કે જે 4-5 જગ્યાએ સંબંધ બનાવીને બેઠી છે, અને એની વાત કોઈની સાથે ચલાવવામાં આવે, અને એ છોકરાને ખબર હોય કે આના 5 જગ્યાએ સંબંધ છે, એ એની અરે વિવાહ કરે ખરો? કોઈ છોકરો જાણતો હોય કે આ છોકરી તો ઓલરેડી વ્યભિચારી થઈ ગઈ છે, અને અરે કોણ વિવાહ કરશે? તો કૃષ્ણ કહે છે તમારી જે મતિ છે ને, આ મતિ જ્યાં સુધી સંસારના વિષયોમાં લાગેલી છે ત્યાં સુધી શું છે? વ્યભિચારી છે. વ્યભિચાર સમજો છો ને? તો આવી વ્યભિચારી કન્યા સાથે આ જગતમાં આજે પણ કોઈ વિવાહ નથી કરતું ભાઈ, તો પછી આપણી જે આ મતિરૂપી કન્યા છે, જે બુદ્ધિ છે, જેના વિવાહ આપણે કોની હારે કરવા છે? કૃષ્ણ સાથે, દ્વારકાધીશ સાથે. તો કૃષ્ણને જ પૂછવું પડશે ને કે અમારી આ દીકરી છે એ હાલશે કે નહીં તમારે?
અને જો બધાની પાસે એક એક કન્યા છે, એ છે બુદ્ધિ, આપણી જે મતિ છે એના વિવાહ આપણે કૃષ્ણ સાથે કરવાના છે. તો કૃષ્ણની એક કન્ડિશન છે કે એમાં કોઈ પ્રકારનો વ્યભિચાર હોવો જોઈએ નહીં. અચ્છા, વ્યભિચાર શું છે? તો કે બુદ્ધિનું સાંસારિક વિષયોમાં લાગવું. આ સંસારના વિષયોમાં જ્યાં સુધી બુદ્ધિ લાગેલી છે, કૃષ્ણ કહે છે આવી બુદ્ધિ મારે હાલે, મારે તો એવી કન્યા, એવી બુદ્ધિ જોઈએ જે કેવલ મારામાં લાગી છે. ગીતામાં અર્જુનને કીધું બીજા અધ્યાયમાં, અર્જુન વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન, અર્જુન ઈ બુદ્ધિ જે કેવલ મુજ એકમાં લાગેલી છે તો વિવાહ માટે કૃષ્ણ રેડી છે. અને બાકી વ્યભિચારી કન્યા રે વિવાહ કરે કોણ? પછી આપણે એમ કહેતા હોય કે અમારું મન ભગવાનમાં લાગતું નથી. કેમ લાગે? અમારી બુદ્ધિ ભગવાનમાં લાગતી નથી. ભાઈ, સંસારમાં લાગી છે, ન્યાથી એને કાઢો અને ભગવાનમાં લગાડો. તો આ આપણે કરતા નથી. અને બસ ડિમાન્ડ ઈ છે કે વિવાહ અહીંયા જ થવા જોઈએ. પણ ભગવાન ક્લિયર ગીતામાં કહે છે, અધ્યાય 14 શ્લોક ક્રમાંક 26, મામચયો અવ્યભિચારેણ ભક્તિ યોગે ન સેવતે. કહે છે અર્જુન, જે અવ્યભિચારી ભક્તિ જે છે, અને અવ્યભિચારી ભક્તિ જે વ્યક્તિ કરે છે એની બુદ્ધિ પણ અવ્યભિચારી છે, આવી મતિ મને પ્રાપ્ત કરે છે. સગુણાન સમિતે ત્યાં બ્રહ્મ ભૂયાય કલ્પતે, બ્રહ્મભૂત અવસ્થાને પ્રાપ્ત કરે છે, ભગવાનને પામે છે. તો કૃષ્ણની કન્ડિશન ઈ છે કે કન્યામાં કોઈ પ્રકારનો વ્યભિચાર હોવો જોઈએ. એટલે ભીષ્મ કહે છે કે આ સંસારના તમામ વિષયોમાંથી મેં મારી બુદ્ધિને ખેંચી લીધી છે. એ કૃષ્ણ, મારા મનમાં કોઈ ઈચ્છા પણ નથી, મારા મનમાં કોઈ તૃષ્ણા પણ નથી, અને આવી મારી જે વિશુદ્ધ થયેલી બુદ્ધિ છે એ હું વિભૂમની, હે ભૂમા પુરુષ કૃષ્ણ, હું તમને સમર્પિત કરું છું. શા માટે વિભૂમની શબ્દ? તો કહે છે ભગવાનથી મોટું, ભૂમાનો અર્થ થાય છે મોટા, ભગવાનથી મોટું કોઈ નથી. એવા જે ભૂમા પુરુષ, મહાવિષ્ણુ માટે આ શબ્દ પ્રયોગ થયો છે ભૂમા પુરુષ, તો એવા ભગવાનને હું મારી બુદ્ધિ સમર્પિત કરું છું. તો બહુ વિચારણીય છે કે સંસારના વિષયોમાં લાગેલી બુદ્ધિ ક્યારેય ભગવાનમાં લાગતી નથી. આપણે રાત દિવસ મહેનત કરીએ બુદ્ધિને ભગવાનમાં લગાડવા માટે, પણ વિષયોને જ્યાં સુધી બુદ્ધિ નહીં છોડે ત્યાં સુધી કૃષ્ણમાં લાગવાની. એટલે જો કેટલો સુંદર શબ્દ ભીષ્મ પ્રયોગ કરે છે વિતૃષ્ણા, એ કૃષ્ણ તમે મારી બુદ્ધિ, મારી કન્યામાં સંદેહ ન કરતા. કેમ? કારણ કે એ વિતૃષ્ણ છે, આમાં કોઈ કામના નથી, કોઈ તૃષ્ણા નથી, અને એટલા માટે આના વિવાહ મારે તમારી સાથે કરાવવા છે. પણ જો કૃષ્ણને આપણે કહી દઈએ કરાવવા છે વિવાહ, પણ કૃષ્ણ કે મારે શું જરૂર છે? વાસ્તવિકતા એ છે ને, ભગવાનને કોઈ જરૂર નથી. કોઈ કહે છે અમે બુદ્ધિને તમારામાં લગાડીએ છીએ, ભગવાન કે કોઈ આવશ્યકતા નથી મારે. પણ જો આપણી વિશુદ્ધ થયેલી બુદ્ધિને ભગવાનમાં લગાડવામાં સુખ આપણું છે, ફાયદો આપણો છે આમાં. કારણ કે ભગવાનની તો કોઈ કામના નથી. કે સ્વસુખમ ઉપગતે, જે પોતાના સ્વરૂપ શક્તિના આનંદમાં રહે છે, જેની ચિત્તવૃત્તિ ક્યારેય બહાર જતી નથી, જે પોતાના ધામમાં પોતાના પરિકરો સાથે આનંદ લે છે, તો એવા ભગવાનને કોની જરૂર છે આ સંસારમાં? જે ભગવાનથી જ બધું પ્રગટ થયું છે, એ ભગવાનને આ સંસારમાં કોનાથી આનંદ મળી શકે? પણ જુઓ, દેવતાઓ હોય કે સામાન્ય જીવ હોય, આ બધા માયાથી રચિત પદાર્થોમાં આનંદ શોધે છે. માયા દ્વારા જે નિર્મિત પદાર્થો છે, ઘણા લોકોને થાય બહુ સારો બંગલો બની જાય, એમાં બહુ સારું ફર્નિચર થઈ જાય, અને પછી આપણે એના આનંદથી એમાં બેસું તો આપણને સુખ મળશે. કોઈને એવું લાગતું કે સારા કપડાં આપણને મળશે તો એમાં આપણને સુખ મળશે. કોઈ પણ વસ્તુમાં જે સુખ શોધે છે, તો વાસ્તવમાં આ માયા દ્વારા પ્રેરિત બુદ્ધિ છે. કારણ કે સાંસારિક વસ્તુઓમાં સુખ નથી. જ્યારે ભગવાનમાં સુખ પોતાના અંદરથી આવે છે, સ્વસુખમ ઉપગતે, એને આનંદ બહાર નથી શોધવા જવો પડતો.
આપણે તો આમ એકલા બેઠા હોય ને તોય એમ થાય કે આરો કોકને બોલાવવા પડશે, એકલા એકલા મજા નથી આવતી. કોઈક વસ્તુ આપણી પાસે ન હોય ને તો આપણને એમ થાય કે આમાં જામતું નથી, કે આમ હોવું જોઈએ આપણી પાસે. પણ તમે વિચાર કરો, ભગવાનમાં આવી કોઈ, ભગવાનને કોઈ વસ્તુ ક્યારે આનંદિત કરી શકે? કારણ કે આનંદ એનું સ્વરૂપ છે, સતચિત આનંદ. આનંદ જેનામાંથી પ્રગટ થાય છે એને બહારથી કોણ આનંદિત કરી શકે? તો એ કે કોઈ જીવ ભગવાનની ભક્તિ કરે તો એમાં ભલે એમાં આપણું સુખ છે. અને એટલા માટે આપણે આ સંસારના માયાવી પદાર્થોમાં આનંદ શોધીએ છીએ, અને ન મળે તો બૂમાં બૂમ મને આ કેમ ન લઈ દીધી. કોઈ વસ્તુની ડિમાન્ડ હોય ન મળે તો આપણે વિચલિત થઈ જાય. પણ ભગવાન આનંદમય છે, અને ભગવાન સાથે કોઈ સંબંધ જોડે તો એને પણ એટલો જ આનંદ પ્રાપ્ત થાય. એટલા માટે આપણો જે પ્રશ્ન છે કે મતિ કૃષ્ણમાં શા માટે લગાડવી, આ મતિ જો ભગવાનમાં લાગે ને આમાં જીવનું સુખ છે, આમાં જ આપણો અસલી આનંદ છે. બાકી અનંત અનંત જન્મોથી આ માયાવી પદાર્થોમાં આનંદ શોધીએ છીએ, મળ્યો છે આજ સુધી? હજી આપણે ધંધે લાગીએ છીએ. એ સુખ આનંદની ખોજ હજી પૂર્ણ થઈ. પણ જો પહેલી લાઈનમાં ભીષ્મ કેટલો સુંદર સાર આપી દીધો છે કે જ્યાં સુધી કૃષ્ણ સાથે સંબંધ નહીં બને, આનંદ સાથે જ્યાં સુધી સંબંધ નહીં બને ત્યાં સુધી આ સંસારમાં કોઈ જીવ સુખી થઈ શકે, ગમે એટલા ફાફા મારી. કોઈના મનમાં એવી કલ્પના છે કે બહુ ધન આવી જાય તો સુખ આવી જાય, આત્મહત્યા કરવા વાળાના લિસ્ટ ગોતી લ્યો. જેના તગડા બેંક બેલેન્સ હતા ને એ લટકી ગયા છે પંખે ઉપર. આ ગરીબ માણા નથી મરતા, એને ખબર છે આપણે કઈ છે જ નહીં, હું મરીને કામ છે. હે, વાહે હોવું જ જોઈએ ને તકલીફ આપે, એ જ નથી કાંઈ. મોસ્ટ ઓફ કોણ મરે છે? જેના બેંક બેલેન્સ બહુ મોટા છે, હજારો હજારો કરોડોની સંપત્તિ હોય એવા ઘરમાં લોકો આત્મહત્યા કરે છે. કારણ જો માયામાં સુખ છે, ધનમાં છે, તો આજે આર્થિક વિકાસ તો આપણે બહુ કર્યો છે, તો પછી આ બધી સમસ્યા સુલઝી જવી જોઈએ. પેલા એમ લાગતું હતું પૈસા નથી એટલે પ્રોબ્લેમ છે, તે હવે થયા લ્યો સુલટાવો, એમ ધન વધ્યું છે ને. અચ્છા, એક પ્રશ્ન છે કે ધન વધ્યું, આપણે સારા મકાનોમાં રહેતા થયા, સારા કપડાં પહેરતા થયા, સારી ગાડીઓમાં આવતા થયા, પ્રોબ્લેમ તમારા જીવનમાં વધ્યા છે ઘટ્યા છે? શું કહેવું તમારે? વધ્યા છે. પૈસા નહોતા ને તો પરિવારમાં ભેગા રહેતા, આ થયા એટલે જુદા થયા. થોડુંક સાંભળવામાં તમને એમ લાગશે કે આરું થોડુંક કડવું છે, કારણ કે ક્યાંક ક્યાંક આપણે આમાં હોઈ. અચ્છા, પેલા પૈસા નહોતા, લગ્નનું ટેન્શન હતું, થઈ જ જાય, અને પછી આપણે આર્થિક વિકાસ કર્યો, બંગલા હોય તો વ્યવહાર નથી થતા, રિયાલિટી છે સમાજ. આપણને થયું આર્થિક વિકાસ આપણને સુખી કરશે, એને જેમ દુકાનોમાં ચોકલેટ મળે ને એમ જ ડ્રગ્સ મળે છે આ સુરતમાં. હરેક સ્કૂલોની આ ચિંતા છે, વાલીઓની ચિંતા છે, સુખ વધ્યું ઘટ્યું છે, સમસ્યા વધી રહી છે. જુઓ, સમાજના હરેક ક્ષેત્રમાં તત્વથી વિચાર કરો તમે, હરેક ક્ષેત્રમાં સમસ્યા વધી રહી છે. આનું કારણ શું છે એ ખબર નથી, પણ આપણી માન્યતા એવી હતી કે જો આર્થિક વિકાસ થશે ને તો બધા સુખી થઈ જવું, પછી કાંઈ ટેન્શન નહીં રહે. આજ પૈસા એટલા છે ને કે એકલો હાથ ઘરનું પાલન કરી શકે, ધન એટલું વધ્યું. અમુક અમુકને પ્રોબ્લેમ, સારું વાપરવું ક્યાંય, બીજાને પૂછે કંઈક દેખાડો ના, કંઈક લગાડાય એવું હોય, ઓવર થઈ ગયું છે, છતાં પ્રોબ્લેમ સુલટવાના બદલે ઓર વધી ગયા છે. છોકરાઓ માનતા નથી, એકબીજાનો ઘરમાં કોઈ આદર કરતો નથી. સ્વતંત્રતાના નામે મર્યાદાઓ તો આમ કહેવાય ને એમ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. કોઈ પ્રકારની શાંતિ જીવનમાં નથી,
બધા લોકો રાત દિવસ ભાગે છે અને મનમાં એક સંકલ્પ લઈને કે જીવનમાં એવું શું કરીએ કે જેનાથી શાંતિ આવે, પણ માર્ગ ખબર નથી. માર્ગ આ છે અધ્યાત્મ, સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ જે છે ને, જ્યાં સુધી કોઈ વ્યક્તિ કૃષ્ણ સાથે સંબંધ નહીં જોડે ભગવાન સાથે, ત્યાં સુધી આ દુનિયામાં ગમે એટલા ફાફા મારી લ્યો, ગમે એટલા મોટિવેશનલ સેમિનાર કરી લ્યો, તમારા જીવનમાં સુખ ક્યારેય આવવાનું નથી. સુખી થવાનો માર્ગ વિશ્વ બતાવે છે કે આ બુદ્ધિ જ્યાં સુધી ભગવાનમાં ન લાગે ત્યાં સુધી આ સંભવ નથી. અને આ આજનો મોર્ડન યુગ, કોઈને ભજનનું કહે કે અરે ભગવાન છે, બોલો, એ પ્રશ્ન કરે છે. ભારતમાં જન્મ, ભગવાનમાં માનો છો તમે આ 21મી સદીમાં, તે કેમ 21મી સદીમાં ભગવાન કઈ વયા ગયા? આ મૂર્ખતા ક્યાંથી આવી છે ખબર છે? બુદ્ધિ કુવાના દેડકા જેટલી, પણ બતાવે છે એટલી કે અમને સમુદ્ર જેટલી ખબર પડે છે. એના પ્રશ્નોથી સમજાય. પ્રશ્ન કરે, અમે ભગવાનમાં માનતા નથી, તે અમે તને નથી માનતા. એને તું ભગવાનમાં નથી માનતો, તને હું કામ માનવ? આજે શાળાઓની અંદર શિક્ષકો, ખાસ કરીને જે સાયન્સના ટીચરો છે ને, જેને વિજ્ઞાન ઉપર બહુ પાવર છે, શું કહે છે? ભગવાન નથી કેમ? બોલે સાયન્સ ના પાડે છે. અમે કેવી સાયન્સ જ નથી, તમે ભગવાનને જ માન, અમે સાયન્સને જ નથી માનતા. પણ જો અજ્ઞાન એટલું વધી ગયું, પ્રશ્ન શું કરવો ને એ ખબર નથી, એમાં બુદ્ધિમત્તા નથી. હમણાં મારા એક ભક્ત છે, એમના દીકરાને એના વિજ્ઞાનના શિક્ષકે પ્રકારે તિલક કરીને જાય ને, એટલે ઓલા સરને એમ થાય કે આની હળી વધારે કરવી છે. તેને પ્રશ્ન કર્યો, એ કે તમે ભગવાનમાં માનો છો? તો કે હા. તો કે મારું માનવું એવું છે કે ભગવાન છે ને એક એલિયન છે, એક શક્તિશાળી એલિયન છે ને, એ આપણને બધાને કંટ્રોલ કરે છે. એટલે મારું માનવું એવું છે કે ભગવાન નથી. અને એ વિદ્યાર્થીને કીધું કે ભગવાન હોય તો તું સાબિત કરીને બતાવી. એટલે એણે મને ફોન કર્યો, મને કે પ્રભુજી આવો પ્રશ્ન કર્યો ને રોજ હેરાન કરે છે, કાંઈ વાંધો નહીં, બે મુદ્દા રેડી કરી લે તારે એને પૂછવા. સાયન્સને માનો છો ને તમે? હા. માંજરામાંથી માણા આવ્યા? હા. સાબિત કરો. સાયન્સ એવું કહે છે ને, વાંદરામાંથી માણા આવ્યા, કરો સાબિત. હાલો, જેને જેને પાવર હોય વિજ્ઞાનમાં કરો સાબિત. હાલો, લાવો વાંદરામાંથી માણા આવે તો માનો છો ને? સફેદ જૂઠ આખું ગામ માને. બીજી થિયરી યાદ કરી લો, બિગ બેંગ થિયરી. વિજ્ઞાન એવું કહે છે એક ધમાકો થયો ને એમાંથી બ્રહ્માંડનું સર્જન થયું. મેં કીધું સાહેબને કહેજે બધા ફટાકડા, બધા બોમ્બ આપણી તરફથી, ધમાકો કરો ને કંઈક બનાવો, એને નાનું એવું મોડલ બનાવો બ્રહ્માંડનું, આપણે બહુ મોટું નથી બનાવવું, આખું બ્રહ્માંડ થાય ચેલેન્જ. બધા પ્રશ્નનો ઉત્તર છે. કોઈને એમ લાગતું અમે બહુ બુદ્ધિમાન છીએ, તમારી બુદ્ધિ અને તમારા તર્ક આ શાસ્ત્ર એક મિનિટમાં ધ્વસ્ત કરી નાખે. સનાતન ધર્મના વિજ્ઞાનમાં પાવર છે અને વિજ્ઞાનને ચેલેન્જ છે આપણે. એક શ્લોક ખોટો સિદ્ધ કરીને બતાવો શાસ્ત્રમાંથી, આનો થાય બહુ પાવર કહ્યું. એને આ જ કહેવાનું, વાંદરામાંથી માણા બનાવ્યું. નથી જો અધ્યાત્મ ભગવાનથી દૂર થયા છે ને, એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એક પેઢી પહેલા વયા જાવ, સંદેહ નહોતો ભગવાન. તમારા દાદાને પૂછો, એના જમાનામાં કોઈ પ્રશ્ન નહોતું કરતું ભગવાન છે કે નહીં. અને સનાતન ધર્મમાં જેનો જન્મ થયો છે એને તો પ્રશ્ન હોવો જ ન જોઈએ કે ભગવાન છે કે નથી. કોઈ ક્રિશ્ચિયન મુસ્લિમ પરિવારમાં જન્મ લીધો હોય અને એ પૂછે કે ભગવાન છે કે નહીં તો એક બીજી વાત છે. પાંચ પૈસા કમાતા થયા, બે પાંચ ચોપડા ભણી લીધા, ભગવાનને ચેલેન્જ કરવા માંડ્યા તમે? એવા ભગવાન ઊંધા નાખી દે ને કોરોનામાં, ખબર છે ને બધો પાવર નીકળી ગયો. સામર્થ્ય હતું તમારા સાયન્સની અંદર કોઈને બચાવવાનું નથી.
પ્રકૃતિને ચેલેન્જ નહીં. નાનો મોટો કંઈક પરિવર્તન આવી જાય ને પ્રકૃતિમાં, ત્યાં આપણને કેણપા જવું એ ખબર નથી રહેતી. આ પ્રકૃતિ ભગવાનના એક અંશમાં સ્થિત છે, આ એની શક્તિ છે, અને એટલા માટે સારી છે. કે જો સંસારમાં સુખી થવું છે તો એનો ઉપાય માત્ર એક છે, ભગવાન સાથે કનેક્ટ થવું પડશે. કોઈ વ્યક્તિ એમ કે મારે શું કામ ભજન કરવું, શું કામ ભગવાનને માનવા, તો દુઃખી થાવ ને હેરાન થાવ અમને ક્યાં વાંધો છે, એ મરી જાઓ, આત્મહત્યા કરીને મરો, શું તકલીફ છે ભાઈ. કેમ કે સહી માર્ગને જો સમજવો જ નથી અને બુદ્ધિ એટલી જ નિકૃષ્ટ થઈ ગઈ છે, હવે વિચાર કરો આવી બુદ્ધિ ભગવાનમાં લાગે કઈ રીતે. એટલે ભીષ્મ કહે છે કે બુદ્ધિને વિતૃષ્ણ એને શુદ્ધ કરવાની જરૂર છે, અને એને શુદ્ધ કરીને જો ભગવાનમાં લગાવશો તો જીવનમાં સુખ આવશે, આનંદનો સ્ત્રોત ભગવાન છે. અને એટલા માટે સારરૂપ વાતી છે કે કૃષ્ણથી પરે કાંઈ નથી. એટલા માટે એ કૃષ્ણમાં કનેક્શન, આનંદનું સ્વરૂપ કૃષ્ણ છે, અને આનંદ સાથે કનેક્શન બનશે તો આપણું જીવન પણ આનંદમય બનશે, અને નહીતર પછી રોતા રહ્યો જીવનભર. ક્યારેક દીકરો રડાવે, ક્યારેક દીકરીઓ રડાવે, ક્યારેક મા બાપ રડાવે, ક્યારેક સંતાનો રડાવે, સમસ્યાઓ ચાલે, રડવાનું ચાલુ છે. એટલા માટે ભગવાનમાં મનને લગાવવું. જો વારંવાર ગીતામાં ભગવાન મય્યર પિત મના, એ અર્જુન તારું મન જે છે ને તું મારામાં લગાડ, આ સુખનો માર્ગ છે, સત્સંગ દ્વારા આપણે આ શીખવાનું છે. એટલા માટે આ સત્સંગની વ્યવસ્થા છે. પણ જો આજકાલ લોકો સત્સંગમાં જતા નથી, જાય છે ને આ મળતું નથી. આપણે પૂછીએ શું કરીને આવ્યા સત્સંગ કરીને, કેટલા વર્ષથી કરો, 25 વર્ષથી, તો જીવનમાં કોઈ પરિવર્તન તો છે નહીં. 25 વર્ષથી સત્સંગ કરો, જીવનમાં કોઈ પરિવર્તન નથી, કેવો સત્સંગ કરો છો ભાઈ. સત્સંગનો અર્થ જ છે જે સત વસ્તુથી નિકટ લઈ જાય. તો બધી વાતોનો સાર ઈ છે કે બુદ્ધિને ભગવાનમાં લગાવવી આ પરમ પુરુષાર્થ છે. ભગવાનની અનેક લીલાઓ છે, પણ જો ભીષ્મને પૂછવામાં આવ્યું ભાઈ તમારું મન ક્યાં અટવાણેલું છે, કઈ લીલામાં છે, તમે શું વિચારો છો કૃષ્ણના વિષયમાં, ત્યારે ભીષ્મ કહે છે ત્રિભુવન કમનમ તમાલ વરણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. ત્રિભુવન કમનમ તમાલ વરણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. ત્રિભુવન કમનમ તમાલ વરણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. કમનમ તમાલ વરણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. વપુરલ કકુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યાલકુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યા. વપુરલકુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યા. કુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યા.
સખે રતી રસ તુમે નવદ્યા, વિજય સખે રતી રસ તુમે નવદ્યા. ભીષ્મ કહે છે વિજય સખે રતી રસ તુમે અનવદ્યા. વિજય નામ અર્જુનનું છે, વિજય સખા અર્જુનના જે સખા છે ભગવાન કૃષ્ણ. રતિ રસ તુમે અનવદ્ય, મારી અનવદ્ય પ્રીતિ એમાં થાય, કૃષ્ણના સખામાં. અચ્છા, અર્જુનનું ડાયરેક્ટ નામ અર્જુન કહીએ કે છે ને ભીષ્મ, વિજય સખા નામ કેમ લીધું છે? તો હમણાં મહાભારત યુદ્ધ પૂરું થયું છે અને એ 10 દિવસ, જો ભીષ્મ 10 દિવસ રહ્યા છે યુદ્ધમાં, 10મા દિવસે બાણશૈયા ઉપર આવ્યા છે. એ 10 દિવસ ભગવાનનું જે સ્વરૂપ એણે જોયું છે એ છે વિજય સખા, અર્જુનના સખાના રૂપમાં. કેવી રીતે ભગવાને અર્જુનની મદદ કરી છે અને મદદના બાને અર્જુન ઉપર જે પ્રેમ પ્રગટ કર્યો છે ભગવાને, એટલે જો ભીષ્મ અર્જુન નહીં કહેતા, શું કહે છે? અર્જુન સખા નથી કહેતો, વિજય સખા. વિજય, એ અર્જુનને વિજય અપાવવા માટે કૃષ્ણે શું નથી કર્યું મહાભારતમાં, એની લીલાઓ તમે જાણો છો. તો એવા જે કૃષ્ણ છે જેની સાથે કોઈ સંબંધ જોડે તો એનો પ્રેમ જે આ પ્રકારે દેખાય, તો જો ભીષ્મ પણ એ પ્રેમને પોતાની અરે જોડવાની ટ્રાય કરે છે. હે કૃષ્ણ, જેવો પ્રેમ અર્જુન પ્રતિ તમે બતાવ્યો છે ને, એનો એક અંશ પણ જો મારામાં આવે તમારો પ્રેમ, તો એ મારું જીવન સફળ થાય. એવા જે કૃષ્ણ છે અનવદ્ય રતિ, મારી નિરંતર મતિ કૃષ્ણમાં લાગેલી રહી, ભગવાનમાં લાગેલી રહી. કેવા છે ભગવાન? હવે જો ભીષ્મએ કીધું કે મારી રતિ કૃષ્ણમાં લાગે, કૃષ્ણમાં પ્રેમ થઈ જાય, પણ એક કન્ડિશન એ છે કે કૃષ્ણમાં જ્યારે પ્રેમ થાય ને તો પછી અન્ય ફળની કામના ન હોવી જોઈએ, એવી રતિ થવી જોઈએ. કારણ કે જો અન્ય ફળની કામના થાય તો એમાં દોષ આવે. શું દોષ છે? બે દોષ છે. એક તો ભગવાન પ્રતિ એક દોષ એ છે કે એમાં કોઈ કામના આવી જાય. પછી માની લો કોઈ કે અમે કૃષ્ણને પ્રેમ કર્યો છે તો કૃષ્ણથી કંઈક માગવાની ઈચ્છા થઈ જાય. અને બીજો દોષ એ છે કે રતિ ખંડિત થઈ જાય. આપણે અનુભવી શકીએ ને, તો ભગવાન પ્રતિ પ્રેમ છે પણ જો એમાં કોઈ કામના છે તો એ પ્રેમ પ્રેમ નથી. એને પ્રેમ શું છે કે છે, પ્રેમમાં કોઈ અપેક્ષા ન હોય. આજકાલ સંસારમાં લોકો પ્રેમ કરે, હું મેં તમને પ્રેમ કર્યો એટલે તમારે મને કરવાનો ફરજિયાત. ઘરે એવું થાય, લગ્ન થઈ ગયા પછી તમે પ્રેમ જ નથી કરતા, એમાં ડખા ચાલુ કરે. પણ જો આ કોના માટે છે ખબર છે? જે લોકો પ્રેમને સમજતા, એને પ્રેમ શું છે એ ખબર નથી. અચ્છા, વાસ્તવમાં પ્રેમની પરિભાષા શું છે? અચ્છા, ગૌડી આચાર્યોને પૂછો પ્રેમ શું છે. પ્રેમ એ છે જેમાં અપેક્ષા ન હોય, જેમાં ડિમાન્ડ ન હોય. જો બ્રજ ગોપીઓનો પ્રેમ જોવો, તો કૃષ્ણને પ્રેમ કર્યો છે પણ કૃષ્ણથી કોઈ ડિમાન્ડ નથી. કૃષ્ણ મથુરા વયા ગયા તો ડિમાન્ડ નથી કે તમે મથુરા વયા ગયા છો તો હવે પ્રેમ પૂરો, પ્રેમ કટ. 100 વર્ષ બ્રજવાસી અને ભગવાન કૃષ્ણના મિલનમાં અંતર કેટલું છે? 100 વર્ષ. 11 વર્ષની ઉંમરે બ્રજને છોડીને મથુરા ગયા અને કુરુક્ષેત્રમાં ફરીથી બ્રજવાસીઓને મળ્યા ને, એ અંતર છે વચ્ચે 100 વર્ષ. પણ એક તલભાર પ્રેમમાં કમી નથી, વૃદ્ધિ છે કમી નથી. વિચાર કરો, 100 વર્ષ એટલે સમયગાળો છે ને, સારા વ્યક્તિનું એક આખું જીવન. કૃષ્ણએ નથી બ્રજવાસીઓને જોયા, નથી ગોપીઓને જોઈ, કે ગોપીઓએ નથી ક્યારેય કૃષ્ણને જોયા.
પણ એ વિરહમાં જે પ્રેમની વૃદ્ધિ થઈ છે, શું કામ? એમાં અપેક્ષા નથી. ગોપીઓ એ નથી કહેતી કે અમે કૃષ્ણને પ્રેમ કર્યો છે તો કૃષ્ણ એ અમને કરવો જોઈએ, હું કામ છોડીને આવી ગયા. કોઈ પ્રશ્ન નહીં. કૃષ્ણ જો મથુરામાં સુખી છે તો કૃષ્ણના સુખમાં જ અમારું સુખ છે, આ પ્રેમ છે. પ્રેમીના સુખમાં જે સુખની અનુભૂતિ કરે આને કહેવાય પ્રેમ. ડિમાન્ડ જ્યાં થયા કરે ને એ પ્રેમ નથી, લસ્ટ છે, કામ છે. જો કવિરાજ ગોસ્વામીએ પ્રેમનું તત્વ કેટલું સુંદર સમજાવ્યું છે, નિજેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બોલી કામ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોના સંતુષ્ટિ માટે કોઈ ઈચ્છા કરે છે, નિજેન્દ્રિય પ્રીતિ વાંછા, ત્યારે એ કામ છે. અને કૃષ્ણેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બોલી પ્રેમ. જેનું લક્ષ્ય કેવલ કૃષ્ણનું સુખ છે, આ પ્રેમ છે. અને ગોપીઓના જીવનનું સુખ શું છે જાણો છો? કેવલ કૃષ્ણની પ્રીતિ. કૃષ્ણ કેમ પ્રસન્ન થાય, એને કેમ સુખ મળે? ગોપીઓ ક્યારે પોતાના સુખની કામના નથી કરી, સ્વસુખ કામનાથી રહિત છે આ ગોપીગણ. આ પ્રેમ છે. આજે તો એ ગિફ્ટ નો આપે તો બ્રેકઅપ કરી નાખે. આ પ્રેમ છે. ઓકે, અમે તમને ગિફ્ટ આપ્યું તે કેમ ન આપ્યું? હવે અપેક્ષા, કામના જે છે એ પ્રેમ નથી. પ્રેમમાં કેવલ પ્રેમીનું સુખ જોવામાં આવે છે અને એના માટે કાંઈ પણ ત્યાગ કરવું પડે. ત્યાં સુધી કે તમે કોઈને પ્રેમ કરો અને એ તમને પ્રેમ ન કરે તો ડિમાન્ડ ન હોવી જોઈએ કે મેં કર્યો છે તમારે પ્રેમ કરવો પડશે. અને જો આ ડિમાન્ડ આવી તો આ પણ પ્રેમ નથી. કામના આવી ગઈ ને, મેં પ્રેમ કર્યો તો તમારે કરો, સ્વસુખ વાસના આવી ને, તો જે પોતાના સુખની વાસનાથી રહિત છે આ છે વિશુદ્ધ પ્રેમ. તો ભગવાન પ્રતિ જ્યારે પ્રેમ થાય અને પછી ભગવાનથી કંઈક માગવાની ઈચ્છા થાય ને, કંઈક ડિમાન્ડ થાય, ત્યારે સમજી લેવું કે આ દૂધમાં કોઈકે લીંબુ નીચવી દીધું છે. તમે આવું થઈ જાય, દૂધ વિશુદ્ધ છે પણ કોઈ ખટાશ એમાં પડે ત્યારે દૂધનું સ્વરૂપ જે છે એ વિકૃત થઈ જાય. એમ ભગવાનથી કોઈ જીવ પ્રેમ કરે પણ જ્યારે એમાં ડિમાન્ડ ઊભી થાય, જ્યારે એમાં કામનાઓ ઊભી થાય, ત્યારે એ પ્રેમ શું થાય છે? ખંડિત થાય છે. અને એટલા માટે બીજો દોષ એ છે કે રતિ જો ખંડિત થાય, તૂટી જાય, આવી તૂટક રતિ જે છે આ પ્રેમ નથી. પ્રેમ કેવો જોઈએ? કપિલ ભગવાન કહે છે તૈલ ધારાવત, જેની અખંડ ધાર છે, એમાં બ્રેક ન હોય. પછી હે ને, આજ વધ્યો કાલે ઘટ્યો, બ્રેક નહીં. તો વાસ્તવમાં ભીષ્મ એવો પ્રેમ, ભીષ્મ કહે છે કે હે કૃષ્ણ, મારો જે પ્રેમ અનવદ્ય રતિ, જે રતિ જે મારી તમારામાં થઈ છે ને, આ ખંડિત ન થવી જોઈએ. અનવદ્ય, નિત્ય નિરંતર, જેમ નદીઓ નિરંતર સમુદ્રમાં પ્રવેશ કરતી રહે છે, એમ મારી આ ચિત્તવૃત્તિ જે છે, એ કૃષ્ણ આ તમારા જે અર્જુન સખા, પાર્થ સખા જે રૂપ છે, આ રૂપમાં મારી અનવદ્ય પ્રીતિ રહે. અને જો ભીષ્મને આ રૂપ બહુ ગમે છે, પાર્થ સારથી રૂપમાં ભીષ્મ આસક્ત છે, કારણ કે અર્જુન પ્રતિ જે પ્રેમ કુરુક્ષેત્રમાં બતાવ્યો છે ને, આ સર્વોપરી છે. વિચાર કરો, દ્વારિકામાં રહે છે ભગવાન, સોનાની નગરી છે અને લાખો લાખો સેવકો છે સેવા કરવા માટે, અને કૃષ્ણ કુરુક્ષેત્રમાં શું કરે છે? અર્જુનનો રથ ચલાવે છે. જુઓ, એક ડ્રાઈવરનું કામ કરવું એક નિકૃષ્ટ કાર્ય છે ને સંસારમાં, કૃષ્ણ કરે છે. જ્યારે જ્યારે અર્જુનની સેવાની જરૂર પડી, કૃષ્ણએ કરી છે. આખો દિવસ યુદ્ધ ચાલે, અર્જુન થાકી ગયા હોય, રથમાંથી ઉતરીને શિબિરમાં જેની હોઈ જાય, કૃષ્ણ શું કરે? રથમાંથી ઘોડાઓને છોડવાના, ઘોડાઓને ખવડાવવું, એને પાણી પીવડાવવું, અને ક્યાંક તો એનું છાણ ઉઠાવવાનું, રથમાં લાગેલા શસ્ત્રો, ક્યાંક રથ ભાંગતૂટ થયો હોય એને રિપેર કરવું. અર્જુન સુઈ જાય ને પછી કૃષ્ણ આ સેવા કરે છે અર્જુનની. અને ભીષ્મ જાણે છે અર્જુન પ્રત્યેના જે સખ્ય ભાવનો જે પ્રેમ છે, એવા કૃષ્ણમાં મારી પ્રીતિ થાય,
કે જેમાં મારી કોઈ કામના નથી, મારી વિતૃષ્ણ બુદ્ધિ કૃષ્ણમાં. કેવા કૃષ્ણમાં? તો ચાર વિશેષતા બતાવી. સૌથી પહેલા કહે છે ત્રિભુવન કમનમ. આ એક અદ્ભુત વિશેષણ છે, ત્રિભુવન કમનમ. ત્રિભુવન કહે છે આ 14 લોકનું જે બ્રહ્માંડ છે ને, એના 3 સ્ટેપ છે, ઉર્ધ્વ, મધ્ય અને અધ. તો આ ત્રિભુવન કમનમ, આ 3 લોકની અંદર કૃષ્ણથી સુંદર બીજું કોઈ નથી. અને રુક્ષ્મણીજી જ્યારે પત્ર લખ્યો છે ને કૃષ્ણને, એમાં પણ પ્રથમ શ્લોકમાં સંબોધન શું આપ્યું છે એને? ભુવન સુંદર શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ. જો એ પત્રની આ લાઈન અદભુત છે. આપણે લખ્યું ને શ્રી શ્રીમાન સ્નેહી, રુક્મણીજીનું સંબોધન શું છે? ભુવન સુંદર. કારણ કે કૃષ્ણ તમારાથી સુંદર આ જગતમાં કોઈ નથી. અને એટલે બ્રહ્માજી કહે છે કંદર્પ કોટી કમનીય વિશેષ શોભા. આ બધું આપણે સાંભળીએ, પણ તમે ક્યારેય કલ્પના કરી છે કૃષ્ણની સુંદરતા કેવી હશે? આ તો ખાલી બ્રહ્મ સમય તમે એક શ્લોક આવ્યો તમે વાંચી લીધું, કંદર્પ કોટી જોયો છે કામદેવ ને? એકાદ બે કામદેવની વાત નથી. જો આચાર્યો એક માપદંડ આપે છે કે આ સંસારમાં જેટલું પણ રૂપ છે, આખા બ્રહ્માંડના રૂપને એક બાજુ ભેગું કરો ને એની મૂર્તિ બનાવો ને, એક કામદેવની બરાબર થાય. એક બાજુ આખા સંસારનું રૂપ અને એક બાજુ કામદેવ એક. અને કંદર્પ કોટી, આવા કરોડો કરોડો કામદેવ જ્યારે કૃષ્ણને જોવે ને, કૃષ્ણને જોઈને મૂર્છિત થઈ જાય. હા, આની પાસે આપણું પાંચવું ન આવે, એટલું સુંદર રૂપ છે ભગવાન. અને એટલા માટે ભીષ્મ કહે છે ત્રિભુવન કમન. જો કમનમ નો એક અર્થ છે કમનીય પણ, અને કમનમ નો એક અર્થ છે કામના પણ. ત્રિભુવન વાસીઓ એની કામના કરે છે. કોની કામના? કૃષ્ણના રૂપની કામના કરે છે, કૃષ્ણને જોવાની કામના કરે છે, એને જોવા ચાહે છે. એને પણ એક વિચાર કરો, તમે કહો અમુક તો કૃષ્ણને ઓળખતા નથી તો એ હું કામ એની કામના કરે? પણ કૃષ્ણની કામના તો છે. કેવી રીતે? માની લો કોઈ વ્યક્તિ એમ કે હું આ વ્યક્તિને બહુ પ્રેમ કરું છું, તો પ્રેમ ચાલે જ્યાં સુધી ભગવાનનો અંશ એમાં છે ત્યાં સુધી. અને અંશ નીકળી જાય તો આત્મા નીકળી ગયો. પછી કોઈ પ્રેમ કરે છે એ શરીરને, તો એ શરીરમાં પ્રેમ ત્યાં સુધી છે જ્યાં સુધી એમાં આત્મા છે. અને આત્મા કોણ છે? આવું ભગવદ્ ગીતા, મમે વંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. એ આત્મા ભગવાનનો અંશ છે, અને આત્માની સાથે પરમાત્મા પણ એમાં વાસ કરે છે. અને પરમાત્મા જ્યારે શરીરમાંથી નીકળી જાય ને, પછી શરીરને કોઈ જોવાય માંગતું, આજે ભલે ગમે એવા રૂપાળા લાગતા હોય, હારા દેખાતો એમ લાગે, આપણી ડિમાન્ડ છે, કોઈ ડિમાન્ડ નથી. આત્મા નીકળો એટલે રાખ નાખ કરી નાખવાના એક દીમાં, તે દિન તે દી જો હારો વાર છે તો. આના ઘર વળી ક્યાંક બીજે ઉકલી ગયા હોય ને કોઈક આવવાના બાકી હોય તો વળી એક દી રાખે, બાકી તો રાખ થઈ જાય ગમે એટલો. તો વાસ્તવમાં પ્રેમ શરીરમાં નથી, એની અંદર આત્મા, અને આત્માના હૃદયમાં સ્થિત જે પરમાત્મા છે. ભલે અજ્ઞાનમાં લોકો પ્રેમ કરે છે, પણ એ પ્રેમ છે કોનામાં? ભગવાનમાં છે. આ વાસ્તવિકતા. એટલે કીધું કમનીય. જો કામના પણ છે ને ત્રિભુવનમાં, તો એ પણ કૃષ્ણની છે. અને કમનીય સૌથી સુંદર છે ને, તો એ પણ કૃષ્ણ છે. આ દુનિયામાં કોઈ કાળો હોય તો બધા બિચારાને સાઈડ કરે, તું આ ઘરે કડી ફોટો ખરાબ થઈ જાય, કાળા માણસને બિચારાને સાઈડ કરી દે. ભગવાને કીધું આપણે કાળાના પક્ષમાં જ રહેવું છે. ભગવાન કે હવથી કાળો બનીને જવું છે મારે, તો ભગવાન આવ્યા કાળા બનીને. તો શ્યામ સુંદરના રૂપમાં પૂજા મંડીતા વાળી. જો કૃષ્ણ એ કૃષ્ણ દોષ પણ ગ્રહણ કરે ને, તો એ દોષ પણ શું થઈ જાય છે? ગુણ. કૃષ્ણ શ્યામ રૂપ લઈને આવ્યા છે, તો શ્યામ સુંદર બની ગયા છે. અને આજે પણ એ શ્યામ સુંદર રૂપની કામના લોકો કરે છે. જુઓ, કારણ કે એનું રૂપ એટલું અદ્ભુત છે, એટલું દિવ્ય છે.
કૃષ્ણ જ્યાં પણ જતા, જ્યારે આ પ્રગટ લીલામાં હતા, એને જોવા માટે લાખો લાખો લોકોની ભીડ લાગતી. જ્યારે કૃષ્ણ મથુરામાં ગયા ને, મથુરાના રાજમાર્ગ ઉપર કૃષ્ણ બલરામ જ્યારે નીકળ્યા, મથુરાના રાજમાર્ગ ઉપર લાખો લાખો લોકોના ટોળા ઉમટી રહ્યા છે. આજ સુધી તો સાંભળ્યું છે કૃષ્ણના વિષયમાં કે બ્રજમાં કોઈ બે બાળકો છે, એટલા સુંદર છે, એટલા સુંદર છે કે એકવાર એને કોઈ જોઈ લે ને પછી આ જગતમાં બીજું કઈ જોવાની ઈચ્છા રહેતી. બોલે આજ મથુરા આવ્યા છે. માની લો તમને ખબર પડે કે આ રોડે જ કૃષ્ણ બલરામ નીકળવાના છે. ભલે કળિયુગ છે, પણ જે ભીડ જામે છે કૃષ્ણને જોવા માટે. ક્યાંક ક્યાંક આચાર્યો કહે છે કે દેવતા હોય તે મનુષ્યના રૂપ લઈને ઘૂસી જાય છે ભીડમાં, ઈ તે અને દેવતા કરોડો છે. આ કૃષ્ણનું રૂપ એવું છે. અને રૂપ ગોસ્વામી તો કહે છે ગોકુળમાં કોઈ નવી નવી વહુ આવતી ને તો એની સાસુ એને પહેલી સલાહ આપતી કે ઘરની બહાર નીકળો ને તો ઘૂંઘટ ક્યારેય ઉપર રાખવાનો. કારણ કે એક વાર જો એ નંદ મહારાજના પુત્રનું દર્શન થઈ ગયું ને પછી તેમ કઈ કામના નહીં રહ્યું. હા, કારણ કે એકવાર જેનું ચિત્ત ભગવાનમાં લાગે પછી સંસારના કામનો રહેતો એ પછી ભગવાનના કામનો થઈ જાય. એના ગામનો તે અને એના કામનો તે. તો રૂપ ગોસ્વામી કહે છે કે જો તમારે સંસારની સેવા કરવી છે, તમારા પરિવારને તમારે સારી રીતે રાખવું છે, પરિવાર આરે સારી રીતે રહેવું છે, તો ક્યારેય કૃષ્ણને જોતા વ્યંગમાં કહે છે. કારણ કે એકવાર જોયા પછી તમે પછી ઘરવાળા કહે કાકે કામનો જ નથી. અને લગભગ ભગત થાય પછી ઘરવાળા બધા એમ જ કહે આ કાંઈ કામનો, તમારા કામનો નથી પણ કૃષ્ણના કામનો છે. તો એવું દિવ્ય અદ્ભુત રૂપ છે. ક્યાંય પણ કૃષ્ણ જાય, હસ્તિનાપુરમાં જો, હસ્તિનાપુરમાં જ્યારે કૃષ્ણ નીકળે છે દ્વારકા જવા માટે, તો હસ્તિનાપુરની સ્ત્રીઓ, હવે જાહેરમાં તો સ્ત્રીઓને આવવાની પરમિશન હતી નહીં જમાનામાં, તો અટારીઓમાંથી, બારીમાંથી, બાલ્કની, દાદર, જ્યાં જગ્યા મળી અગાસી, ત્યાંથી કૃષ્ણને જોવા આવે છે, કૃષ્ણ રૂપનું દર્શન કરવા. તો પાંડવો ઇત્યાદિ સાથે હતા, ઉપર છત્ર હતું, તો આમ કૃષ્ણનું મુખ દેખાતું નહોતું બરાબર. તો ભગવાને અર્જુનને, અર્જુન છત્ર લઈને ઊભા છે બાજુમાં, ભગવાને અર્જુનને કીધું અર્જુન આ છત્રી છે ને થોડીક આમ ત્રાહી રાખી. શું કામ? તો હસ્તિનાપુરની જે સ્ત્રીઓ છે ને એને આ રૂપ માધુરીનું દર્શન થયું. મથુરામાં હોય કે દ્વારિકામાં, દ્વારકામાં તો રહે છે કૃષ્ણ, પણ જોવો જ્યારે જ્યારે દ્વારકાવાસીઓ કૃષ્ણને જોવે છે, નિત્ય નિત્ય નવું નવું રૂપ, કૃષ્ણના રૂપ માધુરીનું આસ્વાદન આ દ્વારકાવાસીઓ કરે છે. નહીતર એવું થાય ને, રોજ ન્યા રહેતા હોય તેમ થાય કે આને રોજ જોઈને હું છે. સંસારના રૂપને જેમ જોવો ને એમાંથી આસક્તિ ધીમે ધીમે હટતી જાય, અને કૃષ્ણનું રૂપ એવું છે કે એને જેમ જોવો ને એમ એને જોવાની લાલસા ઓર વધતી જાય. આ અંતર છે સામાન્ય રૂપમાં અને કૃષ્ણના રૂપમાં. અને એટલા માટે જો આ સંસારમાં જેને ભગવાનના રૂપમાં મતિ લાગી છે ને એને આ સંસારનો કોઈ રૂપ ક્યારેય આકર્ષિત કરી શકે નહીં. જેનું મન કૃષ્ણના રૂપમાં લાગ્યું છે અને જેની મતિ કૃષ્ણમાં નથી ને એને સંસાર ગમે ત્યારે પકડી લે છે. કૃષ્ણ બોલી સહી જીવ ભોગવાંછા કરે. જ્યારે કૃષ્ણના રૂપને ભૂલે ત્યારે માયાનું રૂપ છે ને સુંદર લાગવા માટે. પણ જેના મનમાં કૃષ્ણનું રૂપ વસી ગયું છે, આપણને પહેલેથી જે કથા મેં પ્રારંભ કરી, તો મેં તમને કીધું ને ભીષ્મએ કૃષ્ણના રૂપને પોતાની અંદર વસાવી લીધું છે. અને એટલા માટે આ સંસારનું કોઈ રૂપ ભીષ્મને ક્યારે આકર્ષિત કરી શક્યો નથી. આ વિલક્ષણતા છે ભગવાનના રૂપની. પણ જો આપણો પ્રોબ્લેમ શું છે ખબર? આપણને ભગવાનના રૂપમાં આસક્તિ થતી એ નહી. ભગવાનના રોજ દર્શન કરીએ છીએ, રોજ એ સ્વરૂપને જોઈએ છીએ, એમાં પ્રેમ નથી. જે દિવસે કૃષ્ણમાં આકર્ષણ થઈ ગયું ને ત્યારે સંસારના તમામ આકર્ષણો બંધ થઈ જાય. આ ભગવાનની રૂપમાં ધોરી છે. વિચાર કરો, એકવાર કોઈ ગોપી જોઈ લે છે એનું મન ક્યારેય ફરીને સંસારમાં લાગતું નથી, અને આપણે એવા કેટલી વાર જોયા ભગવાનને.
કેટલી વાર દર્શન કરીએ છીએ ભગવાનના, છતાં જે જડ બુદ્ધિ છે ને, આપણી બુદ્ધિ જડ છે અને ભગવાનને પણ જડ સમજે છે. જે વિગ્રહ છે પેલા ધાતુના બનેલા છે, આપણે એને ભગવાન નથી માનતા અને એટલા માટે એ રૂપ આપણને એટ્રેક્ટ કરતું નથી. ભગવાનના રૂપનું એટ્રેક્શન ક્યાંથી થાય? એની કથાઓ સાંભળવાથી. જ્યારે કોઈ ભગવાનના વિષયમાં સાંભળે, અચ્છા રુકમણીજીને પ્રેમ થયો છે, જોયા છે કૃષ્ણને ક્યારે? નહીં. રુકમણીજીનો પ્રેમ અદ્ભુત છે, જોયા વગર કૃષ્ણને એમાં પ્રેમ થયો છે. પત્ર જ્યારે લઈને બ્રાહ્મણ આવે છે તો રુકમણીજી એમાં લખ્યું છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. હે કૃષ્ણ, મેં તમને જોયા ભલે નથી, પણ નારદજીના મુખેથી તમારા ગુણને મેં સાંભળ્યા છે. એ રુકમણીને કૃષ્ણમાં સાંભળવાથી પ્રેમ. અને આ સત્ય છે, આ જગતમાં જેના વિષયમાં સાંભળીએ ને એમાં પ્રેમ થઈ જાય છે. વિચાર કરો, આપણું મન જ્યાં જ્યાં લાગ્યું છે આપણે એ વિષયમાં સાંભળ્યું છે. તમને એક એક્ઝામ્પલ આપું, કોઈ ક્રિકેટર છે, તમે એને બહુ લાઈક કરો છો, શું કામ? તમારા ઘરે આવ્યો છે ક્યારે? તમારો માસીનો દીકરો થાય છે? નથી. શું કામ લાઈક કરો છો ભાઈ? કોઈ સંબંધ નથી, એ તમને ઓળખતો નથી. તો એના માટે નહીં, મારો ફેવરિટ. હું કામ થયો એ ફેવરિટ ભાઈ? સાંભળીને અથવા જોઈને ટીવીમાં બહુ સારું ક્રિકેટ રમે છે, દેખાય જારો થયું છે ને એના વિષયમાં, અંતત શ્રવણ છે. અચ્છા આતંકવાદીઓ કેવા લાગે તમને? નામ સાંભળ્યું છે આતંકવાદીઓ કેવા લાગે તમને? અગણાને એમ થાય કે સામે આવે તો આપણે ગોળી મારી દઈએ ને, લાગે તમારું હું બગાડ્યું છે એને. કોઈ દી તમારા શેરીમાં આવ્યા થાય? કોઈ દી વરાછામાં આવ્યા નહીં થાય? તો એનું નામ સાંભળે ને તો ખુન્નસ આવે, એને ક્રોધ આવે એનું સાંભળે. ત્યાં પણ શ્રવણ છે. જુઓ વાત એ સમજવાની છે કે એક અભિનેતા હોય કે ક્રિકેટર હોય, એને આપણે પ્રેમ કરીએ છીએ, એના વિષયમાં આપણે પોઝિટિવ સાંભળ્યું છે. એક આતંકવાદી છે, એના વિષયમાં આપણે એટલી નફરત છે, શું કામ? એના વિષયમાં નેગેટિવ સાંભળ્યું છે. તો જો શ્રવણની આપણી ઉપર બહુ મોટી અસર છે. તો આ જ સિદ્ધાંતને યદી જો આપણે લઈએ તો એવું ન થાય કે નિત્ય કૃષ્ણના વિષયમાં સાંભળતા રહ્યો તો એક દિવસ કૃષ્ણમાં પ્રેમ નહીં થઈ જાય, નિશ્ચિત રૂપે થઈ જાય. સીધું સિમ્પલ લોજિક છે કે સંસારના વિષયમાં સાંભળી સાંભળીને જો સંસારમાં પ્રેમ થયો છે તો કૃષ્ણના વિષયમાં સાંભળીને કૃષ્ણમાં કેમ નહીં થાય પ્રેમ? પણ પ્રોબ્લેમ એ છે, આપણે આતંકવાદી નહીં સાંભળીએ, અભિનેતા નહીં સાંભળીએ, પણ કૃષ્ણને સાંભળતા. એટલે જ ભગવાને કદાચ કુરુક્ષેત્ર ચોઈસ કર્યું છે કે અહીં બોલું, કદાચ ધ્યાન આવે એને. પણ ગીતા ક્યાં કીધી? બોલે યુદ્ધમાં, તો આમાં કઈ સાંભળવા જેવું છે? એટ્રેક્શન લાવવા માટે ભગવાને કુરુક્ષેત્ર ચોઈસ કર્યું, અહીંયા ગીતા કીધી. બોલે ઘરે કઈ ન લાવે નકર ભગવાન, હે ને? એકદમ શાંતિથી રૂમમાં બેહારીને હરખાઈને અર્જુન સાંભળી લેતું અને પછી રેડી કરીને લાવ્યા હોત ભગવાન, હે ને? પણ એવું નથી. શું કામ? વાસ્તવમાં સાંભળવાનું ભગવાનનું છે. અને આપણે સાંભળીએ છીએ સંસારનું, આ દુઃખનું કારણ છે એટેચમેન્ટ સંસારમાં. એટલા માટે આપણે આમ સત્સંગ સાંભળીને થોડો ઘણો વૈરાગ્ય થાય કે સારું ભજન કરવું જોઈએ, આ ભક્તિ કરવા જેવી છે. ચા પાડોશી આવે ખબર છે, આપણી બાજુવાળા ભાઈ 10 કરોડ રડ્યા ઈ ગયા હોય, માંડ માંડ માળાનો વિચાર, આને ઘડીક સાઈડમાં મૂકો, પેલા ધંધામાં જંપલાવો, એમ અહીંયા બધું પૂરું થાય માળા પછી કરી લેવું, આ થાય. અને દિવાળીએ છે ને આ મન બહુ બગડે, કારણ કે દિવાળીએ તમે ગામડે જાઓ ને અને અહીંથી જ ગયા હોય બધા, અને એ જ્યારે મંડળી ભેગી થઈ હોય એક જ વાત, ઓઈલો આટલા કરોડ રેટ, ઓઈલો આટલા કરોડ, ઓઈલો આટલા કરોડ,
તે આપણને મારું આપણે જ માહે રહી ગયા. ન્યાથી કીડો હળવળે ભાઈ. આ થોડુંક સત્સંગનું ઓછું કરો, એ કે સેવા ઓછી કરો થોડી, પેલા ધંધામાં ધ્યાન દો. તમને ભલે હસવું આવે, આ રિયાલિટી છે. આપણા મનને પલટી મરાવે છે. તમે જ્યારે કોઈની લાખો કરોડોની વાત સાંભળો ને, ત્યારે આપણને આપણો વૈરાગ્ય ભૂલાઈ જાય. શ્રવણનું, શ્રવણ એટલું પાવરફુલ છે. નવધા ભક્તિમાં આને પહેલું રાખવામાં આવ્યું છે. આ બહુ વિલક્ષણ વસ્તુ છે. આપણે એની ઉપર ધ્યાન નથી દેતા. આપણા જીવનમાં જે કાંઈ પરિવર્તન થયું છે, જેને આપણે પ્રેમ કરીએ છીએ, જેને નફરત કરીએ છીએ, આ બધાનું કારણ શ્રવણ છે. પણ એક બુદ્ધિમાન વ્યક્તિ એ વિચાર કરે છે કે મારે કાનમાં શું જવા દેવું અને શું ન જવા દેવું. જો અહીં તાળું લગાડવાની વ્યવસ્થા ભગવાને દીધી નથી, આને લોક કરો, એ ડિજિટલ લોક લગાવો. આપણે જે સાંભળવું એ અંદર જવું જોઈએ, બીજું કાંઈ નહીં. લોક નથી, ગમે આપણે નાખીએ છીએ અંદર. અને એટલા માટે આપણું ચિત્ત દૂષિત થાય છે. પણ રુકમણીજી કહે છે, સાંભળવું છે તો કૃષ્ણના વિષયમાં સાંભળો, શૃણવતા, જેનાથી એ કૃષ્ણમાં પ્રેમ થશે. અને એમને થઈ ગયો, અને પ્રેમ થયો તો કૃષ્ણ એને સ્વીકાર. એ યથામામ પ્રપદ્યંતે, કૃષ્ણ કહે છે તમે મને પ્રેમ કરશો ને તો હું તમને પ્રેમ કરીશ, ગેરંટી છે. એને રુકમણીને તો કૃષ્ણ એ નથી જોયા, તો આવ્યા ને લેવા ભગવાન. એને બે એકબીજાને જોયા નથી, પણ રુકમણીજીએ સાંભળ્યું. સાંભળવાથી ભગવાનમાં જે શુદ્ધ ભક્તિ થઈ, અને ભક્તને તો ભગવાન અધીન છે, તો રુકમણીજી માટે આવ્યા ભગવાન. તો આનું કારણ શું છે? શ્રવણ. તો એવા ભગવાન કૃષ્ણ જે છે કે બધાના મનને હરી લે. હવે જોયા વગર રુકમણીના મનને હરણ કરી લીધું ભગવાન, એટલા માટે. અને ખાલી સ્ત્રીઓને આકર્ષિત કરે એવું નથી. કૃષ્ણનું રૂપ એવું અદ્ભુત છે, પુરુષોને પણ આકર્ષિત કરી લે. દેવતાઓ જોઈ લે ને કૃષ્ણને, એકવાર સ્થિર થઈ જાય જોતા. માની લો કૃષ્ણ આમ પાછળ ફરીને ઉભા હોય, આમ બડખું ફરીને, અને પાછળથી કોઈ દેવતા ખાલી કૃષ્ણના વાળને જોઈ લે, તો વાળને જોઈને તે મૂર્છિત થઈ જાય. આવા સુંદર વાળ જીવનમાં જોયા નથી. તમને એમ લાગશે કે હારું આ ઓવર થઈ ગયું લાગે બધાને. ભગવાનના વાળ તો છે, એની તુલના સંસારમાં કોની આરે કરીએ. પણ જુઓ, ભગવાન જયારે મોહિની રૂપમાં આવ્યા ને, શિવજી આસક્ત થઈ ગયા. હવે તમે વિચાર કરો, કામ વિજયી ભગવાન શિવ, એને પણ આ મોહિની રૂપે આકર્ષિત. આ કૃષ્ણનું આકર્ષણ છે. કોઈ જેને એટ્રેક્ટ, શિવજી તો પુરુષ છે ને, એ પણ કૃષ્ણના રૂપમાં આસક્ત છે. અને એટલા માટે કૃષ્ણનું એક નામ છે ચોર. લોકોને ચોર કહે છે, કારણ કે ભગવાનનો મૂળ ધંધો જ આ છે, ચોરી કરવાનો. બ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ. બ્રજના આચાર્ય કહે, બ્રજમાં ભગવાન શું ચોરી કરે છે? નવનીત માખણ. એમાંય ઘણાને વાંધો છે કે આવા કેવા તમારા ભગવાન ચોરી કરે છે. પણ એનો ઉત્તર ઈશોપનિષદ આપે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આખું જગત જ એનું છે. તો બતાવો, કૃષ્ણ જગતમાંથી કોઈ વસ્તુ લે છે તો એ ચોરી છે? જગત તો એને બનાવ્યું છે ને, એનું છે. તો બ્રજ પણ એનું છે, બ્રજની ગાયો પણ એની છે, એનું માખણ એનું છે. એનું માખણ ગમે ને ચી લે ભાઈ. અસલી ચોર કોણ છે ખબર છે? આપણે. બધું ભગવાનનું છે, કરી લીધું આપણા નામે. તો કોણ છે અસલી ચોર? આ દુનિયા તમે બનાવી છે તો કયો છો ને આપણું છે? ઘણા કે પણ નહીં, મહેનત તો અમે કરીને ઘર અમે બનાવ્યું છે. ઘર ભલે તમે બનાવ્યું, પથ્થર ક્યાં જ લાવ્યા? તમે બનાવ્યા, કોઈ ફેક્ટરી બને, લાકડું ક્યાં જ લાવ્યા? તમે કહો એ તો ફેક્ટરીમાં જ આવે. ફેક્ટરીમાંથી મૂળ વાતમાં જાઓ, ઝાડવા બનાવવાની ફેક્ટરી છે કે? લાકડું તો ઝાડમાંથી આવે ને, ઝાડ કોણ બનાવે? પ્રકૃતિ. પ્રકૃતિ કોની છે?
આવો ગીતા, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચર. અર્જુન આ ચર અચર સર્વ પ્રકૃતિ મારી છે. તો ચોર વાસ્તવમાં આપણે છીએ, પણ ભગવાનને શું કામ કેવી છે ખબર? આપણી ચોરી ઢાંકવા હતો ભગવાનને ચોર બનાવી. તો બ્રજે પ્રસિદ્ધમ નવનીત ચૌરમ ગોપાંગનાનામ ચ દુકુલ ચૌરમ. ગોપીઓના વસ્ત્રની ચોરી કરે છે અને આ એક એવો વિલક્ષણ ચોર છે. અનેક જન્માર્જિત પાપ ચોર, અનેક અનેક જન્મોના ભેગા થયેલા પાપ છે ને એની ચોરી કરે છે. ચોરાગ્ર ગણ્યમ પુરુષમ નમામી. એવા ચોરોના સરદાર જે છે અગ્રણી ભગવાન કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ. આ એક બ્રજના ભક્તની આ સ્તુતિ છે. કેટલો સુંદર ભાવ છે. માખણની ચોરી દેખાય, વસ્ત્રની ચોરી દેખાય, એ જીવના પાપને પણ ચોરે છે. પણ એને આપણે એવો લોક કરી નાખ્યો, એ તો નહીં જ લઈ જવા દે. કૃષ્ણ કે એકવાર મન મારામાં લગાડતો ખરો, આખી તિજોરીનો ઉઠાવલે, કેજે ચાવી શું કરવી છે. આનંદ જન્મોથી જે પાપ ભેગા કર્યા છે ને, આખા પાપનો પિટારો જ ઉઠાવી લઉં છું. આ કૃષ્ણ છે. જો માખણ ચોરીનો ભાવ આ છે. જો વાત આવી છે તો એક તાત્વિક વાત કહું. માખણ જે છે ને શુદ્ધ છે અને દૂધનો સાર છે. માખણથી શુદ્ધ બીજું કાંઈ નથી. એમાં તમે જુઓ, છાશમાંથી જ્યારે માખણ બને છે, કોઈ પ્રકારનો દાગ નથી, એકદમ વિશુદ્ધ સ્વરૂપમાં છે. એમ ભગવાન કૃષ્ણ કહે છે, જ્યારે કોઈ પોતાના ચિત્તનું મંથન કરે અને મંથન કરીને પોતાના મનરૂપી શુદ્ધ માખણને જ્યારે પ્રાપ્ત કરે, તો કૃષ્ણ કહે છે, જેનું મન શુદ્ધ થયું છે એણે મારા તરફ આકર્ષિત થવાની જરૂર નથી, હું સ્વયં આવીને એવા મન દ્વારા ચોરાઈ જાઉં છું. મતલબ એના મનની ચોરી હું કરી લઉં છું. તો શુદ્ધ મન, જો એ જ વાત આવશે છેક સુધી. વિતૃષ્ણા બુદ્ધિ જે ભીષ્મએ કીધી છે ને, આવી બુદ્ધિ કૃષ્ણને પણ આકર્ષિત કરે છે. એટલા માટે ગોપીઓ જ્યારે જ્યારે માખણ બનાવે છે ને, તો કૃષ્ણ એના ઘરે શું કામ જાય છે? એ માખણના બાને મનની ચોરી કરે છે. કહે છે, જે આ વિશુદ્ધ થયેલું માખણ છે ને, એ મનનું પ્રતીક છે. એમ જેનું શુદ્ધ મન છે, એ કૃષ્ણને પોતાની બાજુ એટ્રેક્ટ કરે છે. એટલા માટે ભગવાનના માખણ ચોરી લીલા દ્વારા આ સિદ્ધાંત સમજાવી રહ્યા છે. કીધું નવનીત ચૌરમ. તો આ ભગવાનનું સુંદર રૂપ છે કે ત્રિભુવન કમનમ. ત્રિભુવનમાં ભગવાનથી સુંદર કોઈ નથી. અને પછી ભગવાનના રંગ ઉપર નજર ગઈ છે, તમાલ વર્ણમ. ભગવાનનો રંગ કેવો છે? તો કહે છે, તમાલ વૃક્ષની સમાન. તમે હવા જોયું નહીં હોય તમાલ વૃક્ષ, એ તો જે વૃંદાવન ગયા હોય એને ખબર છે. વૃંદાવનમાં છે તમાલ વૃક્ષ, શ્યામ રંગનું વૃક્ષ છે. તો જેમ વૃક્ષ જીવના કષ્ટને હરે છે, એમ ભગવાનનું દર્શન પણ જીવના કષ્ટને હરે છે. અને બધા રંગોનો રાજા છે શ્યામ. બ્લેક કલર જે છે ને, એ રંગનો રાજા છે. આ સખા ચિત્રકને આશ્ચર્ય થાય છે. મેં કીધું કાળો રંગ છે તો એ ટેન્શનમાં આવી ગયું. કાળો રંગ જ રાજા છે રંગોનો. જેમ ફળોનો રાજા કેરી છે, રંગોનો રાજા છે શ્યામ. તો ભગવાન કહે છે, આ સંસારમાં જેટલા પણ રસ છે, આ બધા રસોનો રાજા હું છું. એટલા માટે રસરાજ કૃષ્ણ છે. તો બલરામજી ક્યારેક ક્યારેક ચીડવી લેતા કૃષ્ણને, કાળો કેમ છો તું? એ નંદ મહારાજ, ગોરાસ, યશોદા, તું કેમ કાળો છે? કૃષ્ણને આ બહુ ખોટું લાગતું. ત્યારે બલરામ આવું કહેતા ને, કારણ કે આનો ઉત્તર નથી કૃષ્ણ પાસે, આને કહેવું હું મારે. રડતા રડતા યશોદાજી પાસે જઈને કહે છે કે આ બલરામ કહે છે, હું તમારો દીકરો નથી. કેમ? એ કે તમે ગોરા છો, નંદબાબા ગોરા છે, હું કેમ કાળો? તો યશોદાજીને કંઈક બહાનું કરવું પડે. એ કે તારો જન્મ થયો હતો ને કાળી રાતે, એટલે તું કાળો છો. તો એવા કોઈને કોઈ બહાનાથી અને મનાવવા પડતા કૃષ્ણને. પણ એ કાળો રંગ પણ સંસારને આકર્ષિત કરે છે. અને આપણે જોઈએ છીએ ને, કાળા રંગમાં નજર ન લાગે. ભગવાનનું શ્યામ સુંદર સ્વરૂપ છે. અને એ શ્યામ રંગ ઉપર રવિ કર ગૌર વરાંબરમ, સૂર્યના કિરણોની સમાન પીળું પિતાંબર, સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યું છે. અને એક પ્રશ્ન એમાં થાય કે કૃષ્ણ પીળા રંગનું વસ્ત્ર કેમ ધારણ કરે? પીળું પિતાંબર શા માટે ધારણ કરે છે?
કારણ કે રાધારાણીનો રંગ પીળો છે ને, પિત્તવર્ણ છે. એ રાધા તત્વ જે કૃષ્ણને પણ આકર્ષિત કરે છે, તો એ રાધારાણી પ્રત્યેના પોતાના ભાવને પ્રદર્શિત કરવા માટે ભગવાન પીળા રંગના વસ્ત્રને ધારણ કરે છે. અને ચોથું વિશેષણ કહે છે, અલક કુલા આવૃત નાબજમ, જેનું વદન, જેનું મુખ પરમ સુંદર છે અને અલકાવલીઓથી છવાયેલું છે. ભગવાનના કાળા સુંદર જે વાળ છે, મુખ ઉપર જ્યારે આવે છે, એવા સુંદર વાળ જે ભગવાનના મુખ ઉપર હંમેશા રહે છે, અને અનાબજમ, કમળની સમાન જેનું મુખ હંમેશા ખીલેલું રહે છે, તો એવા જે ભગવાન છે, એવા જે અર્જુનના સખા છે, ભીષ્મ કહે છે એમાં મારી અનવદ્ય રતિ થાય. જો ભક્તના નામને ભગવાન સાથે જોડવામાં આવ્યું છે, વિજય સખા, કારણ કે જેવું સખત્વ ભગવાન કૃષ્ણએ નિભાવ્યું છે કુરુક્ષેત્રમાં, આવો મિત્ર જગતમાં ક્યારેય જોવા ન મળે તમને. આમ તમે મિત્રની વાત કરો ને તો બધાના મનમાં સૌથી પહેલા કોણ આવે ખબર? સુદામા. તમે મિત્રતાનો પ્રસંગ એટલે સુદામા. પણ જો ભગવાન કૃષ્ણના શ્રેષ્ઠ મિત્ર કોણ છે? આવું યદિ કોઈને પૂછવા, શ્રેષ્ઠ મિત્ર કોણ છે? અર્જુન છે. પિતામહ ભીષ્મ કહે છે, અને કર્ણથી રક્ષા કરવાની હોય કે જયદ્રથથી, અશ્વત્થામાથી હોય કે દ્રોણાચાર્ય, આ બધા પ્રસંગો તમે જાણો છો મહાભારતના, કે અર્જુનની રક્ષા માટે ભગવાને કોઈ નિયમ જોયો નથી. અર્જુનને બચાવવાનો છે નિયમ કે 80 કે 83, ભગતને કાંઈ ન થવું જોઈએ. ભગવાનનો એક જ નિયમ છે, ભક્તનો વાળ વાંકો થવો જોઈએ. અને એ ભીષ્મ બધું જોયું છે કુરુક્ષેત્રમાં જે જે થયું ને, અર્જુનને બચાવવા કૃષ્ણે શું શું કર્યું, એની દહદીમાં થઈ ગયું હતું બધું. અને એટલા માટે ભીષ્મને એ ભાવ સ્મરણ આવે છે લીલાઓ, કે એવો પ્રેમ જે પોતાના ભક્ત પ્રત્યે કરે છે, એવા કૃષ્ણમાં મારી અનવદ્ય પ્રીતિ થાય, આ શુદ્ધ ભક્તનો ભાવ છે. અને શ્રીધર સ્વામી કહે છે ત્રીજા શ્લોકમાં પણ એ અર્જુનના સખ્ય ભાવને નિભાવવાની વાત કરે છે, પછી ક્યારે ખાબડશું અમે, કારણ કે તમારા મોઢા જોઈને મને ખબર છે કે તમે બધા રેડ લાઇટમાં આવી ગયા છો, તમારી કેપેસિટી પૂરી થવામાં છે. એટલું તો હવે સમજાય છે, કારણ કે કેપેસિટી નથી ને કળિયુગ મહાબળવાની, બાકી તો હવે મજાનો વિષય હતો, પણ વાંધાનું જેટલું સાંભળ્યું છે એટલું જ કામનું છે ને. કીર્તન કરીએ ના લોકો થોડા મૂળમાં રહે, નગરી કે આનો સત્સંગ હોય બીજી વાર જવું નથી કે આ પૂરું કરતા ને ટાઈમે. પણ વિષય સારો છે, મને કીધું, હું તો કંઈક બીજા વિષયના વિચારમાં હતો, પણ મને કીધું ભીષ્મ સ્તુતિ સાંભળ્યું તો એ તો હવે ગાગરમાં સાગર જેમ જ એને. પણ બે શ્લોક કથાના વિષયમાં કીધું ને આચાર્ય, કથા અધૂરામાંય પૂરી છે, પુરીમાં પણ અધૂરી છે. આ કથાનો ભાવ છે. અને આની આ વાતો કેટલી વાર સાંભળી છે રિપીટ રિપીટ, તો એ બધું આમાં નિત્ય નિત્ય નવ નવ હઈ, આમાં રોજ નવું નવું જ આવે છે. આ પણ ભાગવતની એક વિલક્ષણતા છે. તો કહેવાનો અર્થ એ છે કે ભગવાનના વિષયમાં જો આ શ્રવણ નિત્ય નિરંતર ચાલતું રહેશે, સહજ કળિયુગની અંદર પણ ભગવાનમાં આપણી પ્રીતિ થશે, ભગવાનમાં પ્રેમ થશે. અને ભગવાનમાં પ્રેમ થાવો ને, આ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે, અને જીવનની સફળતા પણ આ છે. એટલા માટે આજ તો તમને થોડો સમય મળ્યો છે, પણ નિત્ય નિરંતર કથાઓનું શ્રવણ કરતા રહ્યો, શ્રીમદ ભાગવતમ વાંચો, ભગવદ્ ગીતાનું વાંચન કરો, અને જેના દ્વારા નિશ્ચિત રૂપે તમારી મતિ કૃષ્ણમાં લાગી જશે. આજ સત્સંગનો સાર છે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.